વેલકમ ટુ વેબ સંકુલ ઓલ ઓફ યુ ગુડ મોર્નિંગ આજે આપણે જીપીએસસી જે છે એટલે કે ભવિષ્યમાં બે હજાર ત્રેવીસમાં જે જીપીએસસીનું જે કેલેન્ડર બહાર પડે એને ધ્યાનમાં રાખીને આપણે આ બેન્ચ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ આપણે ઓલરેડી વેબ સંકુલની અંદર ચાર બેચ ઓલરેડી ચાલે છે તમારી આ પાંચમી બેચ છે આજે આપણે જીઓગ્રાફી સબ્જેક્ટ છે તેના વિશે ચર્ચા કરવાની છે કયા સબ્જેક્ટ વિશે જીઓગ્રાફી જીઓગ્રાફી સબ્જેક્ટની શરૂઆત કરી એ પહેલાં આપણે જીપીએસસી એક્ઝામિનર બોડી શું છે જીપીએસસી જે એક્ઝામ લે છે એ કઈ કઈ એક્ઝામ લે છે ભવિષ્યમાં આપણે કઈ કઈ એક્ઝામ માટે એલિજિબલ છીએ સ્પેશિયલ કેડરની એક્ઝામ શું છે નોન સ્પેશિયલ કેડરની એક્ઝામ શું છે જીપીએસસીની એક્ઝામ જે છે બરાબર વન ટુની એ કેટલા ભાગમાં લેવાય છે પ્રિલિમ્સ છે એમાં કેટલા માર્ક્સ હોય છે કેટલા માર્ક્સનું પેપર હોય છે કેટલું કટ ઓફ રહે છે એની આપણે તમામ ચર્ચાઓ કરી તમારી તમામ ક્વેરી છે આપણે સોલ્વ કરી અને પછી આપણે આગળ વધીએ મિત્રો એસુ નો કે જીપીએસસી જે છે એ ક્લાસ વન ટુ અને અપર ક્લાસ થ્રી એક્ઝામ કન્ડક્ટ કરે છે ક્લાસ વન ટુ અને અપર ક્લાસ થ્રી રેડી ક્લાસ ટુ ક્લાસ વન ક્લાસ ટુ પછી આપણે ગેજેટેડ ઓફિસર કહીએ અને અપર ક્લાસ થ્રીની અંદર કઈ કઈ એક્ઝામ આવે ડીવાય એસટીઆઈ બીજું આ તમારી જે બેચ છે એ ક્લાસ વન ટુની બેચ છે લોંગ ટર્મ બેચ છે હેડી જનરલ બેન્ચ કે ક્લાસ થ્રીની નથી એ તમને ખ્યાલ હોવી જોઈએ એટલે આમાં આપણે ડેપ્થમાં અભ્યાસ કરવાનો હોય પહેલા જ દિવસથી આપણે મેઇન્સની પ્રિપેરેશન કરવાની હોય અને તમામ ફેકલ્ટીઓ ક્લાસમાં સમયાંતરે તમને ક્વેશ્ચન પૂછે ઇન્ટરવ્યૂ ટાઈપ ક્વેશ્ચન પૂછે છે એ તમારી ઇન્ટરવ્યૂની પણ સાથોસાથ પ્રિપેરેશન થશે તો ક્લાસ વન ટુ આની એક્ઝામ આપણે આવે એમાં આ બેચ છે એ કામ આવશે તમને જે જોઈન કર્યો છે આ ઉપરાંત ડીવાય એસઓ એસટીઆઈ બરાબર ક્લાસ વન ટુમાં સાથોસાથ આપણે પીઆઈ પણ લઈ લઈ આ બધી એક્ઝામો જે છે બરાબર એ સમયાંતરે જીપીએસસી લે છે અને આ એક્ઝામ આપણે અપિયર કરતા હોય કેમકે આ તમામ તમામ પરીક્ષાઓ જે છે એમાં એની ગ્રેજ્યુએટ કે ને એપ્લાય હોય એટલે કે તમે ખાલી ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે એપ્લાય કરી શકો યુ નીડ નોટ એની કાઇન્ડ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન યુ જસ્ટ હેવિંગ યુ જસ્ટ હેવિંગ ગ્રેજ્યુએશન એ પછી બીસીએ હોય બીબીએ હોય બીકોમ હોય બીએ હોય ચાલે હવે જીપીએસસી સંસ્થા છે મિત્રો એ બે પાર્ટમાં એક્ઝામ લે છે બરાબર એટલે કે એક પોઈન્ટ આપણે શું કહીએ છીએ પીટી શું કહીએ છીએ પીટી એટલે કે પ્રિલિયમ્સ માન લો તમારે બેઠેલામાંથી ઘણા લોકોએ જીપીએસસીનું ફોર્મ ભરેલું હશે જેની એક્ઝામ ક્યારે છે આઠ જાન્યુઆરી ક્યારે છે આઠ જાન્યુઆરી પણ તમારી આ બેચ છે એ આ એક્ઝામને ટાર્ગેટ કરીને નથી તમને ખબર હોવી જોઈએ આપણે આ તમારી જે બેન્ચ લોન્ચ કરીએ છીએ આ બેચ આવનારું જે જીપીએસસી બે હજાર ત્રેવીસનું કેલેન્ડર છે એને ધ્યાનમાં રાખીને આપણે બહાર પાડેલું છે થોડા દિવસોમાં બને આચાર સંહિતા ન લાગે ત્યાં સુધીમાં કદાચ જીપીએસસી બે હજાર ત્રેવીસનું કેલેન્ડર બહાર પડી જાય અને આ વખતે ડીસીએ છે ડીવાય છે એવું આપણે અનુમાન કરીએ છીએ કેમ કે આપણે આ જે ભરતી છે હમણાં આઠ એક એક્ઝામ છે એની અંદર ડીવાયએસપી કે ડીસી નથી તમને ખ્યાલ છે ને બરાબર તો આવનારું જીપીએસસી કેલેન્ડર છે બે હજાર ત્રેવીસનું એમાં શક્યતા પૂરેપૂરી કે આ બધી પોસ્ટ આવે કે જેનો આપણે વેઇટ કરતા હોય ઇવન એસો પણ આવશે સેક્શન ઓફિસર મામલતદાર ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર બરાબર એસટીઓ સ્ટેટ ટેક્સ ઓફિસર આવી બધી પોસ્ટ બરાબર ડેપ્યુટી રજિસ્ટ્રાર જે બધી પોસ્ટો સૌથી પહેલા પેક થતી હોય તેની શક્યતા ખરી પ્રિલિમ્સની અંદર મિત્રો કુલ કેટલા પેપર હોય છે જીપીએસસી વન ટુમાં પ્રિલિમ્સમાં કુલ કેટલા પેપર હોય બે પેપર બરાબર છે જીએસ વન અને જીએસ ટુ હોય છે બે પેપર બંને પેપરની અંદર કુલ માર્ક કેટલા હોય છે બસો માર્ક બસો માર્કનું પેપર હોય છે હેડી અને ટોટલ તમારા જે થાય છે કેટલા માર્ક થાય છે ચારસો માર્ક આ એક્ઝામ પેટર્ન સમજો ને એક્ઝામ પેટર્ન શું છે મોટા ભાગને ખબર હશે પણ ઘણા વિદ્યાર્થીઓ આપણે ફ્રેશર છે અને આપણે વેબ સંકુલની અંદર ફાઉન્ડેશનથી અભ્યાસ કરાવીએ છીએ સાવ બેઝથી સાવ એટલે સાવ બેઝ થી અને અપ સુધી લઈ જાશું બરાબર મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા તમને શિલાલેખ શું છે એ પણ સમજાવવામાં આવશે શિલાલેખની ડેફિનેશન એ તમને કહેવામાં આવશે બરાબર અશોકે શા માટે શિલાલેખ જે છે એ બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં કોતરેલો એ પણ સમજાવવામાં આવશે તેના લીધે આજુબાજુના લોકો અને ત્યાંની માનવ વસ્તી છે એના પર શું ઇફેક્ટ પડી શું હકારાત્મક ઇફેક્ટ પીડી શું નકારાત્મક ઇફેક્ટ પડી બૌદ્ધ ધર્મના લીધે એ પણ સમજાવવામાં આવશે ઇન શોર્ટ આપણે અહીંયા બરાબર સાવ બેસથી લઈને ઓફ લેવલ સુધી જવાનું છે તમારે એક રીતે જોવા જઈએ તો આ ફાઉન્ડેશન બેન્ચ આમાં એવું નથી કે ત્રણ કે ચાર મહિનામાં આપણે પૂરું કરી દઈએ બરાબર આઠ દસ મહિના તો મિનિમમ ચાલશે અને અપ ટુ ડેટ બધું એટલે બધું આપણે કરવાનું છે તો આ ચારસો માર્કનું પેપર છે મિત્રો ટોટલ કેટલા માર્ક છે ચારસો જેવું પીટી તમારે પૂરું થઈ જશે શું આવશે ચારસો માંથી આપણે કેટલા માર્ક લેવાના છે કે આપણે કટ ઓફ જે છે એની અંદર આવી જાય કેમ કે અમે અહીંયા ચાર બેચ છે એ ચારે ચાર બેચના વિદ્યાર્થીઓને કીધેલું છે કે મિનિમમ દોઢસો માર્ક લેવાના છે કેટલા એકસો પચાસ એટલે તમે એ નશો અમે ટાર્ગેટ એક સેટ કરાવીએ છીએ વિદ્યાર્થીઓને બધું સ્ટ્રેટેજીથી ચાલશે કોઈ આડેધડ નહીં તમે છેલ્લી પાંચ પરીક્ષા જીપીએસસીની જુઓ છેલ્લી પાંચ પરીક્ષા તો જીપીએસસીનું કટોક મોટાભાગે ચારસોમાંથી મોટાભાગે ચારસોમાંથી કટોક જે છે એ એકસો વીસની આજુબાજુ સરેરાશ રહે છે તમે આ ફિલ્ડના છો તમને ખ્યાલ છે એકસો વીસની આજુબાજુ સરેરાશ રહે છે એક જ વાર એવું હતું કે એકસો ઓગણચાલીસ એ કટ ઓફ રહ્યું હતું પણ સરેરાશ જોઈએ તો એકસો વીસની આજુબાજુ થાય છે મિત્રો તો આપણે અહીંયા વેબ સંકુલમાં વિદ્યાર્થીઓને એકસો પચાસ એકસો પચાસ છે માર્ક એ ટાર્ગેટ કરાવીએ છીએ ગમે તે રીતે આપણે એકસો પચાસ લેવાના છે અને ગેરંટીથી એકસો પચાસ માર્ક તમને આવ્યા મિત્રો એ તો મેઇન્સ માટે અપિયર થાવ મેઇન્સ માટે અપિયર થાવ હવે આપણને તમને ખબર હોવી જોઈએ કે માની લ્યો કે જીપીએસસી કેલેન્ડર બે હજાર ત્રેવીસ આવ્યું બે હજાર ત્રેવીસ આખી પેટર્ન જીપીએસસી કેલેન્ડર બે હજાર ત્રેવીસ આવ્યું આ જીપીએસસી કેલેન્ડર બે હજાર ત્રેવીસની અંદર વન ટુ ની સો ભરતી છે કેટલી ભરતી છે સો બરાબર સો જગ્યા છે સો જગ્યામાં ડેપ્યુટી કલેક્ટરે આવી ગયું ડીવાયએસપી આવી ગયું મામલતદારે આવી ગયું એસઓ આવી ગયું એસટીઓ આવી ગયો રજ ડેપ્યુટી રજિસ્ટ્ર આવી ગયું આ બધા ખાતા આવી ગયા બધા ડિપાર્ટમેન્ટ આવી ગયા બધી વેકેન્સી આવી ગઈ તો પીટીમાંથી મેન્સમાં પીટીમાંથી મેન્સમાં કેટલા લોકોને સિલેક્ટ કરશે સોની ભરતી છે જો આપણે ક્લાસ વન ટુ એટલે શું મેક્સિમમ ડિસ્કશન થવું જોઈએ બરાબર સાચું ખોટું ડઝન મેટર યુ મસ્ટ હેવ સ્પીક યુ મસ્ટ હેવ સ્પીક આ કઈ ક્લાસ થ્રી બેન્ચ નથી કે જેની અંદર તમે આમ અદક પાડીને છેલ્લે સુધી બેઠા રહ્યો બરાબર અહીંયા આપણે માહોલ છે એ ફ્રેન્ડલી માહોલ હોય અને તમારી ઈચ્છા થઈ ત્યારે તમે ક્વેશ્ચન કરી શકો આજુબાજુમાં થોડી ઘણી વાત પણ કરી શકો બરાબર કાંઈ કોઈ રિઝિડ નિયમ ન હોય આ વન ટુની બેચ કેમ કે વન ટુની અંદર ડિસ્કશનથી પાસ થવાય નહીં કે એક ધારું વાંચે તમે એક વસ્તુ સાંભળેલી હશે કે યુપીએસસીના એસ્પાયરન્ટ હોય મિત્રો ના એસ્પાયરન્ટ એ સવારના આઠથી લઈ રાતના આઠ વાગ્યા સુધી રાતના નવ વાગ્યા સુધી રાતના બાર વાગ્યા સુધી સતત વાંચતા હોય અથવા સતત એ લોકોનું રીડિંગ ચાલુ હોય શા માટે તો કે આ ખાલી અને ખાલી વાંચતા નથી સાથોસાથ શું કરે છે આ લોકો ડિસ્કશન કરે છે જરૂર પડે ને આ વિડીયો જોવે છે સમજો જરૂર પડે નહીં બ્રેક લે છે એટલે એવો માહોલ કરી નાખો આપણે હજી જૂના માહોલમાં છીએ કે આપણે અગિયાર બાર સાયન્સમાં હોય એટલે આપણે મેન્ટાલિટી એવી જ હોય અગિયાર બાર સાયન્સની અંદર કે આપણે અભ્યાસ કરવા જઈએ છીએ આપણે અહીંયા અભ્યાસ કરવાનાથી આવતા શું કરવા તૈયારી કરવા આવી એ દસમું ધોરણ એ બારમું ધોરણ એ પૂરું થઈ ગયું અહીંયા કંઈક આપણે અલગ રીતે તૈયારી કરવાની છે શા માટે કેમ કે એ દસમા ને બારમાની અંદર આપણે એક કે બે મહિના વધીન ત્રણ મહિના આપણે સતત તૈયારી કરવાની હોય ત્રણ મહિના ચાલે એક રૂમમાં આપણે અને આખો દી વાંચીએ પણ આમાં તો લોંગ જર્ની છે બરાબર નક્કી નથી કે જીપીએસસી વન ટુ એક વર્ષમાં પાસ થાય બે વર્ષમાં થાય ત્રણ વર્ષમાં થાય ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે ફર્સ્ટ ટાઈમમાં પહેલી જ વારમાં જીપીએસસી એક્ઝામ ક્રેક કરી નાખે છે આઠ દસ મહિનામાં અને મારી જ જોડે મારા ઘણા મિત્રો એવા છે કે જેને છ થી સાત વાર મેન્સ લખેલી છે છતાંય જીપીએસસી ક્રેક નથી કરેલી મેઇન્સ લખેલી ઇન્ટરવ્યુમાં નીકળી જાય સમજો એટલે આ જર્ની કેવી છે લોંગ જર્ની છે એટલે આમાં લોંગ જર્ની છે એટલે આપણે આમાં ધીરજ રાખવી પડશે અને એકવાર તમે ક્લાસ વન ટુ પાસ કરી લીધી મિત્રો એટલે એનું મહત્વ શું છે તમને બધાને ખબર છે સરકારી નોકરીમાં આટલા આટલા ફોર્મ ભરાય એ શા માટે ભરાય તમને ખ્યાલ છે માન મોવો પ્રતિષ્ઠા બરાબર તમારો મંથલી સેલેરી જે છે એ તો આવવાની જ હોય પણ સાથોસાથ પૈસાની સાથોસાથ જે જરૂરી છે આપણી આજુબાજુમાં પાડોશમાં આપણા સમાજમાં આપણા દેશમાં રાષ્ટ્રમાં ને એ શું છે માન મોહ પ્રતિષ્ઠા એ તમને કેમાંથી મળે છે સરકારી જોબમાંથી મળે છે હવે મેઇન્સ હવે ફરી પાછું ટોટલ સોની જગ્યા છે તમારે જ જવાબ આપવાનો છે તો પીટીમાંથી મેઇન્સમાં કેટલા વ્યક્તિઓ આવશે કેટલા જગ્યા વેરી ગુડ આ ખબર હોવી જોઈએ જો હું તમને નાના નાના રૂલ્સ સમજાવું છું બરાબર મેં તમને કીધું ને કે આપણે થી તૈયારી કરવાની છે નાના નાના રૂલ્સ સમજાવું છું યાદ રાખજો મિત્રો જીપીએસસી ક્લાસ વન ટુની અંદર જેટલી વેકેન્સી હોય ને એના પંદર ગણા કેમાં આવે મેન્સમાં આવે સમજો એટલે વેકેન્સી કેટલી છે સોની તો મેન્સ કેટલા લોકો અપિયર કરશે પંદરસો સમજો માની લો કે સોની ભરતી છે અને ફોર્મ ત્રણ લાખે ભરેલા છે ત્રણ લાખ લોકો એક્ઝામ દેવા આવ્યા પ્રિલિમ્સ એક્ઝામ દેવા કેટલા એવા ત્રણ લાખ લોકો બરાબર હવે ત્રણ લાખ લોકોમાંથી જે પંદરસો વ્યક્તિઓ હશે પંદરસો વ્યક્તિઓ એ શું આપશે મેન્સ આપશે પણ આમાં ખાસ યાદ રાખવાનું કે જીપીએસસી હોય ગુણ સેવા હોય આ લોકો કેટેગરીને બેલેન્સ કરે છે કેટેગરીને બેલેન્સ કરે છે આ શું છે કોઈ સમજાવશે કેટેગરીને બેલેન્સ એટલે આપણે ઓબીસી એસટી એસસી ઓપન ઈડબ્લ્યુએસ આવે ને એને બેલેન્સ કરે ઇન સોર્સ શું કહેવા માંગુ છું કે ઘણી વાર એવું થતું હોય કે ઓપન નું મેરિટ છે એકસો વીસે કટ ઓફ હોય સાંભળજો અને ઓબીસીનું એકસો પચીસ જતું રહેતું હોય તો એ ચાલે નો ચાલે નો ચાલે તો એ શું કરશે કે ઓબીસીના લેવાના હોય બસો કે ત્રણસો જ જણા જ મેઇન્સમાં ફાઇનલમાં નહીં તો એ ત્રણસોની જગ્યાએ શું કરશે વધારી દેશે પાંચસો સુધી હોય આ જશે એટલે મેરિટ જે એકસો પચીસ જાય તો શું આવી જશે નીચે આવી જાય એકસો વીસ યાદ રાખજો મિત્રો રિઝર્વેશનનો મિનિંગ જ એવો છે કે ઓપન કેટેગરી કરતાં ઓપન કેટેગરી કરતાં ઓબીસી એસસી એસટીનું મેરિટ ઊંચું ન જવું જોઈએ સમકક્ષ ચાલે બરાબર ઇક્વલ ચાલે પણ ઊંચું ન જાવું જોઈએ હવે થાય શું બરાબર કે ઓબીસીમાં વધારે પડતા ફોર્મ ભરાણા હોય એક્ઝામ્પલ તરીકે એસસીમાં વધુ પડતા ફોર્મ ભરાણા હોય તો શું થશે કે જે ઓપનનું જે કટ ઓફ છે એકસો વીસ બરાબર એના કરતાં ક્યાંક ને ક્યાંક ઓબીસીનું એકસો પચીસ જતું રહે તો એ રિઝર્વેશનનો કંઈ મિનિંગ ન રહે એટલે એ એકસો પચીસ વડાને નીચે લઈ આવ્યો કે એકસો વીસે એટલે સંખ્યાની શું થાય વધી જાય ઘણી વાર ઓપનની સંખ્યા એ વધી જાય વચ્ચમાં આપણે તમને ખ્યાલ છે થોડા સમય પહેલા ઈડબ્લ્યુએસ આવેલું એટલે આ કેટેગરી છે એ બેલેન્સ કરવી ઇટ્સ ટુ ટફ પછી એને વ્યવસ્થિત બેલેન્સ કરે છે એટલે ખરેખર એવું થાય છે કે આ સોની વેકેન્સી છે અને પંદરસો ગણા એટલે કે પંદર ગણા પાસ કરીને પંદરસો મેન્સ આપવાના હતા એના બદલે મેન્સ છે એ વધુ આપે ડીવાયસોની જ વાત કરો આમાંથી મોટાભાગે ડીવાયસોની એક્ઝામ આપેલી હશે સોળ દેશે ડિવાયસઓ ગઈ તે બરાબર તો ડીવાયસોની ભરતી આમ જુઓ તો એસીની જ જગ્યા છે પાછળથી છનો વધારો થયો તો એટલે છ્યાસી આપણે ગણીએ તો ડીવાયસોની જે વેકેન્સી હોય એ વેકેન્સીના કેટલા ઘણા મેન્સમાં બેસે સમજાવો છ ગણા અત્યારે આ બધું મગજમાં યાદ રાખજો આ બધી ખબર હોવી જોઈએ ડીવાયસો અને એસટીઆઈ આ બંનેમાં કેટલા ગણા બેસે છે છ ગણા વેકેન્સીના વન ટુમાં કેટલા ગણા બેસે પંદર ગણા વન ટુમાં આનાથી વધારે શું કામ છે એનું પણ રીઝન તમને આપું કેમ કે વન ટુમાં હજી એક શું છે ઇન્ટરવ્યુ બાકી છે વન ટુ ની એક્ઝામ છે કેટલા ફેસમાં લેવાય છે ત્રણ ફેસમાં ડીવાયસો એસ ની એક્ઝામ કેટલા ફેસમાં લેવાય બે ફેસમાં જ્યાં જ્યાં શબ્દ લાગે ને ક્લાસ ટુ જ્યાં જ્યાં શબ્દ લાગે ક્લાસ ટુ એક્ઝામ હંમેશા કેટલા ફેસમાં લેવાતી હોય ત્રણ ક્લાસ ટુ ઉપરની બધી પણ સરકાર અનુસાર સરકારશ્રીના નિયમ અનુસાર ક્લાસની ક્લાસ પણ ભરતી હોય નથી આપણે ખ્યાલ હોવો જોઈએ ક્લાસ થ્રીની ની કોઈ પણ ભરતી હોય એમાં ઇન્ટરવ્યુ હોતું નથી બરાબર આપણે ખ્યાલ હોવો જોઈએ આ મોદી સાહેબે ઘણા સમય પહેલા નિયમ બહાર પાડેલો હતો ક્લાસ થ્રીમાં પણ તમને ખ્યાલ છે લોઅર ક્લાસ થ્રી આવે મિડલ આવે અપર આવે જેમ કે કોન્સ્ટેબલ છે તલાટી છે જુનિયર ક્લાર્ક છે એ લોઅર ક્લાસ થ્રી કહેવાય બરાબર ક્લાર્ક હોય લોઅર ક્લાસ થ્રી કહેવાય એનું પ્રમોશન સિનિયર ક્લાર્કમાં થાય તો એ ક્લાસ થ્રી જ કહેવાય સિનિયર ક્લાર્કમાં પ્રમોશન હેડ ક્લાર્કમાં થાય તો એ ક્લાસ થ્રી કહેવાય સમજો પણ એ જગ્યાએ અપર ક્લાસ થ્રી હોય અપર ક્લાસ સૌથી ઉપર જેમ કે ડીવાય એસઓ છે ક્લાસ થ્રી જ પ્રોપર ક્લાસ થ્રી એસટીઆઈ છે ક્લાસ થ્રી જ પ્રોપર ક્લાસ થ્રી અપર ક્લાસ થ્રી હોય એનું સીધું પ્રમોશન કેમાં થાય ક્લાસ ટુમાં આ ખબર હોવી જોઈએ સીધું પ્રમોશન કેમાં થાય ક્લાસ ટુમાં થાય રેડી તો આ બધી બેઝિક ઇન્ફોર્મેશન છે આપણે તમામની ચર્ચા કરવાની છે હરેક વસ્તુની ચર્ચા તો માની લો કે કેટેગરી મેન્ટેન કરવા માટે પંદરસોના આપણે જોવા જઈએ તો કેટલા હજાર થઈ ગયા બે હજાર થઈ ગયા પાંચસો વધી ગયા ત્રણ ત્રણ લાખ એક્ઝામ આપી માની લ્યો અને ત્રણ લાખ માંથી મેન્સમાં કેટલા એવા બે હજાર આવ્યા માની લો કટ ઓફ કેટલું રહ્યું એકસો વીસ નું હવે પંદરસો બે હજાર વ્યક્તિઓ મેન્સ આપશે ચલો મેન્સની અંદર આવી ગયા તો કે ભાઈ મેન્સની અંદર કુલ કેટલા પેપર હોય છે કેટલા પેપર હોય છે મિત્રો છ પેપર હોય છે મેઇન છ પેપર ઉમાં બે પેપર હતા કેટલા માર્ક ચારસો માર્ક આપણે કેટલા છે એકસો પચાસ આજના દિવસથી આપણે સંકલ્પ લઈ લેવાનો છે અને ગેરંટીથી મિત્રો એકસો પચાસ માર્ક તમારા આવે એટલે આજ દિવસ સુધી જીપીએસસીના ઇતિહાસમાં એકસો પચાસ કટ ઓફ નથી ગયું મેક્સિમમ એકસો ઓગણચાલીસે ગયું છે તો એ આપણે તમને અગિયાર વધારે કરાવીએ છીએ બરાબર એકસો પચાસ એકસો પચાસ તમે માર્ક લ્યો જીપીએસસી વન ટુમાં એટલે નવાણું પોઈન્ટ નવાણું ટકા તમારે મેન્સ આપવાની થાય હવે મેન્સની અંદર આવ્યા તો કે સર મેન્સમાં શું છે એ બાબત આઈડિયા જ નથી તો મેન્સમાં શરૂઆતના જે પેપર હોય બરાબર છે મોટાભાગે લેંગ્વેજના પેપર હોય કેના હોય લેંગ્વેજના પેપર એટલે કે માની લો સૌથી પહેલું પેપર જે છે એ ગુજરાતી પછી ઇંગ્લિશ અને લેંગ્વેજના પેપર કહેવાય આ બે પેપર જે છે બરાબર એ મુખ્ય ભૂમિકા ભજવે છે અને આખે આખું જે છે એ તમારી ગેમ ચેન્જ કરનાર એના પછીના પેપર માની લ્યો બીજા આપણે બે ગણીએ પછી ઘણી વાર ત્રીજું પેપર કેનું લઈ લેતા હોય છે એસે નું પેપર લઈ લેતા હોય છે બરાબર એનાથી આપણે આગળ જઈએ એટલે જીએસ વન ટુ થ્રી ગયા પેપર કુલ છ એક્ઝામ પેટર્ન તમને ખબર હોવી જોઈએ બરાબર કેટલા ફેસમાં લેવાય છે ત્રણ ફેસમાં બરાબર ત્રણ ફેસમાં શરૂઆતનું જે ફેસ છે એને આપણે શું કહે છે પ્રિલિમિનરી ટેસ્ટ પ્રિલિમિનરી ટેસ્ટ કહેવાય છે આ એક્ઝામ માત્ર ને માત્ર તમને ફિલ્ટર કરવા માટે છે સ્ક્રીનિંગ ટેસ્ટ કહે ખબર આને આપણે નામ સાંભળેલું હોય છે સ્ક્રીનિંગ ટેસ્ટ આના માર્ક ક્યાંય એડ થતા નથી છેલ્લું તમારું જે મેરિટ બને ને છેલ્લું મેરિટ એ મેન્સ અને ઇન્ટરવ્યુમાંથી બને હવે ઇંગ્લિશ અને ગુજરાતી બરાબર હરેક પેપર છે હરેક પેપર એના માર્ક કેટલા છે એકસો પચાસ માર્ક એકસો પચાસ માર્ક એટલે પંદર છક નેવું નવસો માર્ક નથી તો એનો મિનિંગ એવો કે આ પેપર જે છે બરાબર એ છ પેપર તમે આપો એટલે ટોટલ કેટલા માર્ક થશે નવસો માર્ક થશે નવસો માર્ક આમાંથી મેરિટ બનવાનું છે બરાબર હવે ત્રીજું આપણે લઈએ અને એ શું આવશે ઇન્ટરવ્યુ આપણું વ્યક્તિત્વ શું છે આપણી પર્સનાલિટી ટેસ્ટ બરાબર આપણું વ્યક્તિત્વ કેવું છે પર્સનાલિટી કેવી છે નોલેજ તો તમારી પાસે છે ત્યારે જ ને નોલેજની ટેસ્ટ નથી હા થોડુંક નોલેજ જોશે પણ નોલેજની આરો બીજા પેરામીટર ઘણા કામ કરતા હોય વે ઓફ ટોકિંગ તમારી વાણી વર્તુળક વ્યવહાર બરાબર તમે સામેવાળા સર બેઠેલા છે ને કઈ રીતના વાત કરશો ઇન્ટરવ્યૂ પેનલની અંદર ત્રણ સર બેઠેલા હોય બરાબર ઘણીવાર બે પણ હોય અલગ અલગ એક્ઝામમાં અલગ અલગ રીતના નિયમો હોય છે એ જે બે ત્રણ સર બેઠેલા હોય એ પહેલેથી લઈને છેલ્લે સુધી બધી વસ્તુ તમારી માપી લે બરાબર કે કેટલું નોલેજ તમારામાં છે કઈ રીતના તમે ડિલિવર કરશો ખાલી નોલેજ હોવું જરૂરી નથી તમે ડિલિવર કરી શકો છો કે નહીં ખાલી નોલેજ હોવું જરૂરી નથી અહીંયા ફેકલ્ટી પ્રેઝન્ટેશન કરી શકે છે કે નહીં આ બધી વસ્તુ મેટર કરતી હોય તો એ હરેક પાસા એ ટુ ઝેડ બધા ત્યાં તપાસવામાં આવે અને પછી એ જે ઇન્ટરવ્યૂ છે એ કુલ કેટલા માર્કનું છે સો માર્કનું એમાંથી તમને માર્ક્સ આપવામાં આવતા હોય તો ટોટલ નવસો પ્લસ સો કેટલા થયા એક હજાર થયા એક હજારમાંથી તમારું છેલ્લું મેરિટ બને એક હજારમાંથી છેલ્લું મેરિટ બને આ થઈ જીપીએસસીની એક્ઝામ પેટર્ન કઈ રીતના જીપીએસસી કન્ડક્ટ કરે છે પણ માત્ર વન ટુ માટે હો ક્લાસ થ્રી આવી જાય ને તો આ છેલ્લું ન હોય એ પણ હમણાં હું તમને સમજાવું બધું ભેગું નથી કરું ક્લાસ વન ટુની પેટર્ન ખબર પડી કે કઈ રીતના છે જો આજે આપણે જીપીએસસી શું છે એ સમજવાનું છે અને જીઓગ્રાફી સબ્જેક્ટ છેનો એકાદો ટોપિક એ સમજવાનો છે બરાબર અને થોડી ઘણી સંસ્થાની માહિતી પણ હું તમને આપીશ કે વેબ સંકુલ કઈ રીતના કામ કરે છે આપણે કઈ રીતના આગળ જવાનું છું તો સૌથી પહેલાં તો તમે જે એક્ઝામની પ્રિપેરેશન કરો છો યુ મસ્ટ નો અબાઉટ ધેટ કે શું છે બરાબર છેલ્લે કોરોનાનો સમય હતો ત્યારે એક એક્ઝામ નથી આવી બાકી બે હજાર સોળ સત્તર બે હજાર સત્તર અઢાર અઢાર ઓગણીસ ઓગણીસ વીસ બરાબર પછી એકવીસ બાવીસ કન્ટિન્યુ એક્ઝામ આવી છે વન ટુની દોઢસોની ભરતી હોય બસોની હોય સોની હોય બરાબર કન્ટિન્યુ એક્ઝામ આવેલી છે આપણે મેન્સ છે મેન્સ એની પણ બેચ કરાવીએ છીએ આવતા સોમવારથી ડિવાયસો મેન્સ ચાલુ થાય છે એટલે તમને એ પણ લાભ મળશે બરાબર એટલે કે એમના જે ફેકલ્ટી મેઇન્સના હોય એ જરૂર પડે તો તમને અહીંયા ગાઈડન્સ આપવા આવશે આપણે મેન્ટરશીપ પ્રોગ્રામ કરીએ છીએ બરાબર છે વન ટુ વન કોઈ પણ ક્વેરી હોય સ્ટુડન્ટને તો એ ફેકલ્ટી ત્યાંને ત્યાં સમજાવી દે છે ચલો તો ફરી પાછું તમે જે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો એમાં તમારે આ રીતના આગળ જવાનું છે અને હંમેશા યાદ રાખવાનું જીવનની અંદર શોર્ટ ગોલ અચીવ કરવાનો તમારે ક્યારેય એ નથી વિચારવાનું તમારે ઇન્ટરવ્યુ સુધી પહોંચવાનું છે તમારે હાલ શું વિચારવાનું છે હાલ એટલું જ વિચારવાનું છે કે આવનારી જીપીએસસી કેલેન્ડર બે હજાર ત્રેવીસ છે જીપીએસસી કેલેન્ડર બે હજાર છે એ જેવું આવે અને એક્ઝામ આવે પ્રિલિમ્સની એમાં ચારસોમાંથી આપણે કેટલા લેવાના છે એકસો પચાસ તમારે અત્યારે આટલું વિચારવાનું છે બરાબર એનાથી શોર્ટ ગોલ કહો તો એ છે કે તમને એક ક્લાસમાં જે તે ફેકલ્ટી આવે અને તમને જે સમજાવે એ તમને અપ ટુ ડેટ આવડવું જોઈએ જ્યાં ન સમજે ત્યાં તમારે ફેકલ્ટીને પૂછવાનું અને મિત્રો આપણે વેબ સંકુલમાં તો એટલું સારું છે કે આપણે વેબ સંકુલમાં મોટાભાગના ફેકલ્ટીઓ છે ને ઇન હાઉસ ફેકલ્ટી છે ઇનહાઉસ ફેકલ્ટીમાં ખ્યાલ છે તમને શું આવે ઇનહાઉસ ફેકલ્ટી એટલે કે એ ફેકલ્ટી તમામ ફેકલ્ટીઓ અહીંયા નહીં હોય વેબ સંકુલની જે મેઇન ઓફિસ છે ને સવારના નવથી સાંજના છ સુધી મોટા ભાગના ફેકલ્ટીઓ ત્યાં જ હોય આજે આપણે ચાર બેચ ચાલે છે બરાબર એટલે ફેકલ્ટીઓનો એક રૂમ અલગ હોય બરાબર એની આખી ચેમ્બર અલગ હોય તો ફેકલ્ટી પાસે વન ટુ વન પર્સનલી જઈ અને વિદ્યાર્થીઓ સમજતા હોય સૌથી વેબસંકુલનું અમે રિવ્યૂ લીધેલા વિદ્યાર્થીઓના કોઈ સૌથી સારું તમને શું લાગે છે તો કે સર અમે ક્લાસ સિવાયનો જે સમય છે કેમ અત્યારે આઠથી સાડા દસ એ સિવાયના સમયમાં પણ અમે કોઈ પણ ફેકલ્ટીને ક્વેરી પૂછી શકીએ ત્યાં નીચે જ વાંચે એ લોકો લાઇબ્રેરી ઘણી બધી છે બરાબર ચારથી પાંચ ક્વેરી ભેગી કરે ત્રીજા માળે ઉપર આવે એ કાઉન્સિલર બેઠા હોય એમને કહે કે ભાઈ દર્શિત ગોસ્વામી સર છે વિકાસ સર છે એમને બોલાવી દો ને કોઈ ફેકલ્ટી બહાર આવે બરાબર પછી ત્યાં સોફા ઉપર બેસી બાજુમાં બેસાડીને અપ ટુ ડેટ બધું સમજાવે બરાબર તમે નવ થી સાંજના છ સુધીમાં જુઓ તો તમને ત્રણ ચાર ફેકલ્ટી ત્રણ ચાર વિદ્યાર્થી જોવા મળે મળે ને મળે તો તમારે શું છે કે વેબ સંકુલમાં નેક્સ્ટ લેક્ચરની રાહ નથી જોવાની નકર નોર્મલી શું થાય કે આજે હું પોતે જીઓગ્રાફી લેક્ચર લેવા આવ્યો તો મારો લેક્ચર હવે ક્યારે હશે નેક્સ્ટ વીકમાં તો તમારે રાહ જોવી પડે આપણે એવું નથી બધા ફેકલ્ટીઓ કેવા છે ઇન હાઉસ ફેકલ્ટી અને અમારા ડાયરેક્ટરોએ બરાબર સંસ્થાએ અમને કીધેલું જ છે કે તમારે આખો દિવસ વાંચવાનું અને પછી લેક્ચર લેવા જવાનું સમજો લે ઇફેક્ટિવ રહે ને હવે નોર્મલી શું હોય કે અલગ અલગ જગ્યાએ અમે જતા હોય ને અમદાવાદ લેક્ચર લઈએ અહીંયા બાજુમાં બીજી જગ્યાએ લઈએ ત્રીજી જગ્યાએ લઈએ તો અહીંયા જેવો લેક્ચર પૂરો થાય અમારે ન્યા પહોંચવાનું ન્યા પૂરો થાય બીજી જગ્યાએ પહોંચવાનું અહીંયા તો અમારે કાંઈ નહીં અહીંયા જેવો લેક્ચર પૂરો થશે હું મારી ચેમ્બરમાં જતો રહીશ આખો દિવસ વાંચીશ આવતીકાલનું લેક્ચર એટલા માટે ઇફેક્ટિવ લેક્ચર થાય છે એટલા માટે વેબ સંકુલ અત્યારે આગળ છે વેબ સંકુલ મિત્રો તમને ખ્યાલ છે પહેલેથી લક્ષી વિદ્યાર્થીઓના હિતમાં કામ કરે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર તમે જો ઓનલાઈન કોર્સિસ હોય એપ્લિકેશનમાં બરાબર વેબ સંકુલ જેટલા સસ્તા ભાવે આપે છે એટલા સસ્તા ભાવે ગુજરાતની કોઈ એકેડેમી નથી આપતી ગુણવત્તાવાળું હો ક્વોલિટીવાળો બરાબર એમાં અપ ટુ ડેટ તમારો સિલેબસ આવી જતો હોય બધું મેટર કરે અને તમને ઈ સી ઈ જે મિશન જીપીએસસી નામનો કોર્સ છે એ પણ ફ્રીમાં મળવાનો છે મિત્રો બરાબર તમામ પેરામીટરની આપણે ચર્ચા કરીશું તો આ બધાને ક્લિયર થઈ ગયું બરાબર હું જે રીતે લખો એ રીતના લખો ટાઇટલ મારો ઉપર જીપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામ પેટર્ન જીપીએસસી ક્લાસ વન ટુની ની એક્ઝામ પેટર્ન જેપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામ પેટર્ન પછીમાં લખો પીટી મેઇન્સ અને ઇન્ટરવ્યુ તમે જે નોટ્સ બનાવો છો એમાં ઉપર આજની તારીખ લખો આ બધું હવે ધીરે ધીરે યુઝ ટુ થવાનું છે આ બધી મેટરથી વ્યવસ્થિત લખજો પ્રિલિમ્સની અંદર બે પેપર છે જીએસ વન જીએસ ટુ બરાબર બસો બસો માર્કના ચારસોમાંથી આપણે કેટલા લેવાના છે એકસો પચાસ અત્યારથી ટાર્ગેટ સેટ કરવાનો છે ચલો તો ફરી પાછું વન ટુમાં એક્ઝામ પેટર્નમાં ત્રણ ફેસ છે પીટી મેઇન્સ અને ઇન્ટરવ્યૂ પીટી છે એ માત્ર સ્ક્રીન ટેસ્ટ છે આના માર્ક્સ છે કન્સિડર થતા નથી ચારસોમાંથી આપણે કેટલા લેવાના છે એકસો પચાસ બરાબર મેન્સ મેન્સની અંદર છ પેપર આવશે લેંગ્વેજના બે પેપર છે ગુજરાતી અને ઇંગ્લિશ એના સિવાય એક એસે આવશે જીએસ વન જીએસ ટુ અને જીએસ થ્રી છેલ્લે ક્યુ આવે ઇન્ટરવ્યૂ બરાબર નવસો પ્લસ સો બરાબર તો કેટલા માર્ક થશે એક હજાર આ એક હજાર માર્કમાંથી આપણે કેટલા લેવાના છે મિત્રો કેટલા લેવાના છે પાંચસો પચાસ ટકા મિનિમમ નોર્મલી કટ ઓફ કેટલાય અટકે છે ખબર સાડા ચારસોની આસપાસ ચારસો સાહીઠની આસપાસ પણ આપણે પાંચસોનો ટાર્ગેટ કરાવીએ છીએ શું કામ એનું હું તમને કારણ કહું બરાબર હરી પાછું નવસો પ્લસ સો એટલે એક હજાર ટોટલ માર્ક થયા આપણે કેટલા લેવાના પાંચસો હવે મિત્રો ક્લાસ વન ટુની ભરતી કેટલાની છે સોની ભરતી છે સોની ભરતીમાં તમને ચોખ્ખું કીધું છે ક્લાસ વન અને ક્લાસ ટુ નોર્મલી નોર્મલી આવું કંઈક હોય છે ક્લાસ વન જે છે ક્લાસ વન એની ત્રીસથી ચાલીસ ભરતી હોય બરાબર અને આની અંદર સાઠથી સીતેર હોય નક્કી ન હોય પછી આ વેરિએસન થતું હોય આમાં તો ક્લાસ વનની ભરતી કેટલી છે ત્રીસ ક્લાસ ટુની કેટલી છે સીતેર સમજજો અને તમે નક્કી જ કર્યું છે કે આપણે ખાખી પહેરવી છે તમે નક્કી જ કર્યું છે કે આપણે ખાખી પહેરવી છે ડીવાય બનવું જ છે તમે નક્કી જ કર્યું છે કે તમારે જિલ્લાનું રાજા બનવું છે કલેક્ટર તો ડેપ્યુટી કલેક્ટર થવું પડે પહેલાં બરાબર તમે નક્કી જ કર્યું છે કે તમને જીએસટી ડિપાર્ટમેન્ટમાં જવું જ જીએસટી ડિપાર્ટમેન્ટમાં તમારે જવાનો શોખ છે તો આસિસ્ટન્ટ જીએસટી કમિશનર તમે નક્કી જ કર્યું છે કે જીએસટી ડિપાર્ટમેન્ટ તો છેલ્લે એસટીઓ તમે નક્કી જ કહ્યું છે કે આપણે ગાંધીનગરમાં રહેવું છે તો એસો સેક્શન ઓફિસર તમે નક્કી કર્યું છે તાલુકા લેવલે જોબ કરવી છે તો મામલતદાર રજિસ્ટ્રાર અલગ અલગ પોસ્ટ છે બધાના શોખ અલગ અલગ હોય પણ જો તમારે ક્લાસ વન બનવું હોય જો તમારે ક્લાસ વન બનવું હોય બરાબર છે તો તમારે કેટલા મિનિમમ પાંચસો માર્ક તો લાવવા જ પડે બરાબર હવે ચારસો સાહીઠે કટો બેઠકું હોય ચારસો સાહીઠે અને તમારે ચારસો પાસાઠ માર્ક આવ્યા તો તમે આમાં સિલેક્ટ થાવ આમાં ક્લાસ ટુમાં જ થાવ આપણે પહેલેથી વેબ સંકુલમાં પહેલેથી વિદ્યાર્થીઓને આ બધા ટાર્ગેટ સેટ કરેલા છે કે લેવા તો ગમે તેમ પાંચસો માર્ક લેવા ઘણા વિદ્યાર્થીઓ દેખાડું કે જેને શોખ હોય બરાબર ક્લાસ વન ટુની અંદર એને શોખ હોય કે આપણે ડીવાયએસપી જ બનવું છે ખાખી જ લેવીશ એ લોકો એક્ઝામ ક્રેક કર્યા પછી પોતાની પ્રિપેરેશન ચાલુ રાખે છે સેક્શન ઓફિસર હોય સચિવાલયમાં પ્રિપેરેશન ચાલુ હોય બે હજાર સોળ સત્તરની ભરતીમાં તો સત્તર અઢારની ભરતીમાં એસો ના હોય અને એ જ વિદ્યાર્થી એ જ ઓફિસર અઢાર ઓગણીસની ભરતી આવે એમાં તન તોડ મહેનત કરી બરાબર છે અને ઓલ ઓવર ગુજરાતમાં એકથી દસમાં રેન્ક લઈ અને ડીવાય એસપી અથવા ડેપ્યુટી કલેક્ટર બને છે જેને સ્વપ્ન જોયું હોય અને સ્વપ્નનું સાકાર થાય છે આવી તન તોડ મહેનત કરવી પડશે મેં તમને કીધું મિત્રો પૈસા કમાવા એ કોઈ મોટી વાત નથી ગમે ત્યાં તમે પૈસા કમાઈ શકો તમારામાં આવડત હોય ગમે ત્યાંથી તમે પૈસા કમાઈ શકો પણ મોટી વાત શું છે કે પૈસાની સાથોસાથ બરાબર તમારી આજુબાજુમાં તમારા મિત્રો સર્કલમાં તમારા પરિવારના સભ્યોમાં તમારા સમાજમાં બરાબર છે તમારો માન મોહ પ્રતિષ્ઠા હોય બરાબર તમારી પાસે પાવર હોય નાનામાં નાના વ્યક્તિને તમે ગમે ત્યારે સરકારી કચેરીનું કામ ઇટકું હોય તો એને તમે સલાહ આપી શકો ફોન કરીને કામ કરાવડાવી શકો કે ભાઈ આ કામ આમનું કરો નિયમ આ છે તમે નિયમના જાણકાર હોય કેમ કે સરકારી કચેરીમાં તમે કામ કરતા હોય એના માટે આપણે તૈયારી કરીએ છીએ બરાબર બાકી અત્યારે મેં તમને કીધું એ પ્રમાણે પૈસા કમાવા એ તો આપણે ગમે ત્યાંથી કમાઈ લે નક્કી કર્યું જ છે આપણે કે ક્લાસ વન ટુ આપણે ક્રેક કરવી છે તો ગમે તેમ ક્રેક કરવાની છે ભલે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ સો ટકામાં આપી દો અને હવે એ સમય નથી કે તમે છ આઠ મહિનામાં આપીને પાસ થઈ શકો હા રેરેસ્ટ ઓફ ધી રેર કેસ હોય કે જે પહેલી જ એક્ઝામમાં પ્રિલિમ્સ આપે મેઇન્સ આપે ઇન્ટરવ્યુ પાસ બરાબર પણ એવા એક હજાર એક નીકળે આપણે એક હજાર એકમાં ન હોય થોડીક તકલીફ પડે બરાબર ઘણા કહેતા હોય ને કે સાહેબ આઈન્સ્ટાઈન છે બરાબર તો આઈન્સ્ટાઈનની તમને ખ્યાલ છે કે એક હજાર એક કોણ હોય આઈન્સ્ટાઈન હોય એ ધારે એ કરી શકે બાકીના નવસો નવાણું જે છે એને ભગવાને સરખો મગજ જ આપેલો છે બાકીના નવસો નવાણુંને સરખો મગજ જ આપેલો છે અને આપણે એ એકમાં નથી આવતા આપણે કેમ આવીએ નવસો નવ્વાણુંમાં આવીએ અને આપણે એકબીજાને બીટ કરવા હોય હરાવા હોય તો શું કરવાનું છે એ જે વ્યક્તિ કરે નથી કંઈક અલગ નવસો નવાણુંને ભગવાને મગજ સરખું આપ્યો સાંભળજો મિત્રો નવસો નવાણું ભગવાને મગજ સરખું આપ્યો છે પણ એ નવસો નવાણું જે કરે તમારે કંઈક અલગ કરવાનું છે અલગ શું કરવાનું છે એ પણ હું તમને કહું પેલો વ્યક્તિ છે એ આઠથી દસ કલાક વાંચતો હોય તો તમારે પ્રયત્ન કરવાનો કે તમે દસથી થી બાર કલાક રીડ કરો બરાબર બાકીના વ્યક્તિઓ જે છે એ સીધો સીધું રીડિંગ ચાલુ કરતા હોય તો તમારે શું કરવાનું સૌથી પહેલા અભ્યાસક્રમ જોવાનો શું છે અભ્યાસક્રમને એકોર્ડિંગ પ્રીવિયસ યર ક્વેશ્ચનનું એનાલિસિસ કરવાનું પીવાય ક્યુ એનાલિસિસ આ શબ્દ ક્યાંક સાંભળેલો હશે બરાબર પછી જોવાનું કેટલું કટ ઓફ રહે છે પીવાયક્યુ એનાલિસિસ કર્યા પછી કયા ટોપિકને વધુ ધ્યાન આપવામાં આવે સરકાર દ્વારા જીપીએસસી દ્વારા એના ઉપર વધુ ધ્યાન દેવાનું અને સ્ટ્રેટેજી કહેવાય નવસો નવ્વાણુંમાં બા બાકીના વ્યક્તિઓ સીધા વાંચતા હોય તો આપણે આ બધું કરીને વાંચવાનું બાકીના વ્યક્તિઓ જે છે એ નાના મોટા ત્યોહારો હોય નાના મોટા ત્યોહારો એ તહેવારોની અંદર ભાગ લે છે પાર્ટિસિપેટ કરે છે ઉત્સવ હોય ત્યોહાર હોય નાની મોટી ઇવેન્ટ હોય આપણે ઇવેન્ટમાં ભાગ લેવાનો નથી આ જીવન પ્રતિબંધ નથી મૂકવાનો યાદ રાખજો બરાબર એવું ન કોઈ વિચારે સાહેબ આ જીવન કામનું હું આ જીવન પ્રતિબંધ નથી મૂકવાનો આપણે બે કે ત્રણ વર્ષ જ મૂકવાનું જ્યાં સુધી આપણે ક્લાસ વન ન બની જાય આપણે ચાર બેચ ચાલે છે મિત્રો એ બધા વિદ્યાર્થીઓ જે છે બરાબર એમાં જેને અત્યારે આઠ કે એક્ઝામ આવવાની છે ત્રણ બેચવાળાને એ ટાર્ગેટ કરાવ્યું છે તો એ લોકોને ત્રણ કે ચાર દિવસની રજા આપી હતી આપણે ત્રણથી ચાર દિવસની રજા દિવાળી ઉપર અને સીધા બધા આવીને અભ્યાસ કરવા માંડ્યા અને જેટલા લોકો નહોતા આવ્યા એ બધાને કોલ પણ કહી હતા આપણે એટલું ધ્યાન રાખીએ છીએ જે તે વ્યક્તિને ફોન કરીએ સ્ટુડન્ટને અને પેરેન્ટ્સને ફોન કરીએ કે ભાઈ હજી આવ્યા નથી આપણે ત્રણ દિવસની જ રજા આપી હતી બરાબર તો આ બધી વસ્તુ મેટર કરે છે બરાબર ઘણા હોય ને વિદ્યાર્થીઓ કે સાહેબ મારા હાથે સગાવાલા છે એમને ત્યાં ખોળો ભરાવાનો છે એટલે ભાઈ તારું શું કામ ન્યા છે ખોળો ભરાવાનો એમાં લેડીઝ હોય એમાં તારે શું જવાનું છે લડી જ લેવું હોય એને શું છે રાહત જોતા હોય સાહેબ આવું નાનું મોટું આવે ને આમ ડાયરેક્ટ વતન વયા જાય ન્યા બે ત્રણ દિવસ રોકાઈને આવીએ તો આ બે ત્રણ વર્ષ મિત્રો ખાલી ત્યાગ કરવાનો છે આજીવન નથી કરવાનું બરાબર મેં પોતે ગવર્મેન્ટ જોબ કરેલી છે પાંચ વર્ષ ગવર્મેન્ટ જોબ કરી એ છોડી અને હાલ હું સંગુલ સાથે જોડાયેલો છું હું પોતે યુપીએસસીની પ્રિપેરેશન કરું છું તનતોડ મહેનત જોઈ સામે તમને પોસ્ટ એવી મળે છે ને હું તમને એમ કહું કે જિલ્લાનો રાજા એટલે કોણ કલેક્ટર બરાબર હા માન લો રાજકોટ જિલ્લાની અંદર રાજકોટ જિલ્લાની અંદર પંદર લાખ પબ્લિક છે આશરે આપણે માનીએ પંદર લાખ પબ્લિક છે તો પંદર લાખ પબ્લિક વચ્ચે કલેક્ટર તો એક જ હોય ને તમે વિચારો પંદર લાખે એક તમારે આવવાનું છે પંદર લાખ એક આવવાનું છે તો એ તમારી પાસે કંઈક અલગ માંગે ને મહેનતથી લઈને બધી વસ્તુ બરાબર તો હવે તમે ફિલ્ડ જ એવું ચોઈસ કર્યું છે તો તમારે મહેનત કરવી પડે બાકી અત્યારે તમને ખ્યાલ છે હમણાં પોસ્ટમાં કંઈક ભરતી એવી છે દસ અને બાર ઉપર બરાબર રેલવેમાં કંઈક પોસ્ટમાં એમાં કંઈ એક્ઝામય નથી આપવાની સીધું કાંઈક તમારા દસમાં કે બારમાના બેઝ ઉપર તમને સીધી જોબ મળી જાય તો એ ક્લાસ ફોરની જોબ હોય સમજો આખી વાત તમે હા તમે સિલેક્ટ કર્યું છે જીપીએસસી ક્લાસ વન ટુ તો ભાઈ તમારે મહેનત કરવી પડે હેડી તો ફરી પાછું આપણે એક હજારમાંથી કેટલા લેવાના છે મિત્રો પાંચસો માર્ક લેવાના છે ઓકે હવે પીટીની અંદર જીએસ વન ટુ છે એમાં ક્યાં ક્યાં સબ્જેક્ટ આવે એ આપણે જોઈ લઈએ પછી મેન્સમાં ક્યાં કયા સબ્જેક્ટ આવે એ જોઈ લે બરાબર મોટા ભાગે સરખા જ છે તો નીચે ટાઈટલ મારો પીટી એમાં લખો જીએસ વન પીટી નીચે લખો જીએસ વન એમાં લખો હિસ્ટ્રી જીએસ વનમાં ચાર સબ્જેક્ટ આવશે હિસ્ટ્રી કલ્ચર હિસ્ટ્રી પછી કલ્ચર એ પોલિટી પોલિટી હેડી પછી લખો મેથ રીઝનિંગ ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ આપણે કહીએ ને મેથ્સ રીઝનિંગ સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવો થઈ ગયા ચાર સબ્જેક્ટ હેડી જીએસ વન હવે લખો જીએસ ટુ खो इकोनॉमी, जियोग्राफी इकोनॉमी जियोग्राफी साइंस एंड टेक इकोनॉमी जियोग्राफी साइंस एंड टेक करंट अफेयर, रेडी तो तेरे जो प्रीलिम्स टेस्ट आप बराबर જીએસ વન જીએસ ટુ એના આ સબ્જેક્ટ છે ટોટલ કેટલા સબ્જેક્ટ થયા આઠ થયા આઠ સબ્જેક્ટ આઠ સબ્જેક્ટ છે આઠ સબ્જેક્ટ વચ્ચે ટોટલ માર્ક્સ કેટલા છે ચારસો તો હરેક સબ્જેક્ટના કેટલા માર્ક્સ થયા પચાસ તો એનો મિનિંગ એવો થયો કે જીપીએસસીની એક્ઝામ તમે આપો એમાં હરેક સબ્જેક્ટ છે એના કેટલા માર્ક્સ છે પચાસ માર્ક્સ હિસ્ટ્રી જિયોગ્રાફી આર્ટ એન્ડ કલ્ચર બરાબર સાયન્સ એન્ડ ટેન્ક કરંટ અફેર મેથ્સ રીઝનિંગ બધાના કેટલા કેટલા માર્ક્સ છે પચાસ પચાસ માર્ક્સ આની અંદર તમે જોવા જાઓ તો અમુક સબ્જેક્ટ એવા હોય કે જે તમને નો ફાવતા હોય તેના ઉપર તમે ઓછું ધ્યાન આપી શકો આપણે એ પણ સ્ટ્રેટેજી કરાવીશું કે આઠમાંથી કયા સબ્જેક્ટ ઉપર ધ્યાન દેવું કે જેમાં તમે આસાનીથી એક્ઝામ ક્રેક કરી શકો પણ એ શું હોય કે પર્સનલ ગાઈડન્સના આધાર રાખે અમે એ પણ કરાવીએ છીએ કે આ વિદ્યાર્થીને હું પૂછું કે ભાઈ તમારા કયા સબ્જેક્ટ સ્ટ્રોંગ છે બરાબર પછી એ કે કે સર મારા પાંચ સબ્જેક્ટ સ્ટ્રોંગ છે એટલે મેં એના ઉપર ધ્યાન દેવડાવી અને બાકીના ત્રણ સબ્જેક્ટમાં કઈ રીતે ઓછા ટાઈમમાં વધુ માર્ક્સ લેવા એ સ્ટ્રેટેજી અમે એમને એપ્લાય કરાવડાવીએ બરાબર આઠમાંથી મિત્રો પાંચ સબ્જેક્ટ તો તમારા સ્ટ્રોંગ હોવા જ જોઈએ પાંચ સબ્જેક્ટ કમ્પલસરી સ્ટ્રોંગ હોવા જોઈએ અને બાકીના ત્રણ સબ્જેક્ટ સ્ટ્રોંગ નથી તો એમાં ભૂતકાળમાં જે પૂછાયેલા પ્રશ્ન છે એને ધ્યાનમાં રાખી અને આપણે અમુક અમુક ટોપિક કરવાના કેમ કે અલ્ટિમેટલી આઠે આઠ સબ્જેક્ટ આપણે નહીં કરીએ તો ચાલશે શું કામે કે આપણે ચારસોમાંથી ચારસો માર્ક નથી લેવાના બરાબર આ ખાસ આપણે કેટલા માર્ક લેવાના છે એકસો પચાસ હા ઘણીવાર વિદ્યાર્થીને પાછા વળવા પડે બરાબર કે આમાં એટલું ડીપમાં ન ઉતરતા એટલું ડીપમાં ન ઉતરતા કે પછી એક કે બે સબ્જેક્ટ એવા સ્ટ્રોંગ થઈ જાય કે તમે એમાં લેક્ચરર બની જાઓ અને બીજા સબ્જેક્ટમાં ખબર જ ન હોય અને જીપીએસસી તો શું છે મિત્રો કેટલું આગળ જવું અને ક્યાં સ્ટોપ થવું એ તમને ખબર હોવી જોઈએ કેટલું આગળ જાવું અને ક્યાં સ્ટોપ થવું એ ખબર હોવી જોઈએ એટલે અમે એમાં એક્ઝામ્પલ આપીએ કે કેટલું આગળ જવું બરાબર એક્ઝામ્પલ તરીકે તમે રવિવારનું બરાબર એસસીએફનું પેપર જોયું હોય એસસીએફનું પેપર તો એમાં જુઓ તમે આમ જોવા જઈએ તો જે વન છે એ સહેલું હતું એટલું અઘરું નહોતું પણ જીએસ ટુ થોડુંક અઘરું હતું એમાં તો ટુમાં એક ક્વેશ્ચન એવો હતો કે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ચાર વિધાનો આપ્યા હતા અને એમાં ચાર વિધાનમાં રામસર સાઈડ લખ્યું હતું રામસર સાઈડ તો રામસર સાઈટના પાછા ત્રણ વિધાનો બરાબર પછી બીજું જેમ કે અભયારણ્ય એના ત્રણ વિધાનો રાષ્ટ્રીય ઉદ્યાન એના ત્રણ વિધાનો બરાબર જે વારક્ષિત છે તો એના ત્રણ વિધાનો આટલી હદે ડીપ માગ્યા તમે વિચારો ટોટલ જોવા જઈએ ને બરાબર તો એ બાર વિધાનો થતા હતા કેમ કે એક વિધાન એના પેટા ત્રણ વિભાગ પેટા ત્રણ જોયા તમે તો આ લેવલ સુધી હવે જાય છે ધીરે ધીરે એટલે મિત્રો આપણે વહેલી તકે એક્ઝામ ક્રેક કરી લે એમાં જ આપણને ફાયદો છે એક સમય એવો હતો કે જ્યારે એવું પૂછાતું કે ચાઈના છે ચાઈના બરાબર અથવા એમ કે બરાબર કે ચાઈના છે તેને નીચેનામાંથી કયું રાજ્ય સ્પર્શ કરે છે બોર્ડર કેની સ્પર્શ થાય છે તો આપણને આવડતું કે ભાઈ જે રાજ્ય હોય આપણે લખી નાખતા બરાબર જમ્મુ કાશ્મીરથી ચાલુ કરીને લદ્દાખથી ચાલુ કરીને હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ હવે એવા ક્વેશ્ચન અમુક પૂછાય છે કે જેની અંદર સીધું એવું પૂછે છે કે ચાઈનાને બરાબર નીચેનામાંથી કયો જિલ્લો સ્પર્શતો નથી સમજો લેવલ તમે કઈ રીતના વધે પહેલાં શું પૂછાતું રાજ્ય પૂછાતા હવે જિલ્લાના ક્વેશ્ચન ઘણી વાર નીકળી જાય અને હું વારંવાર વિદ્યાર્થીઓને કહું છું કે તમે વહેલી તકે પાસ થઈ જાજો બાકી દિવસ દૂર નથી કે એવો ક્વેશ્ચન પૂછે નીચેનામાંથી ક્યુ ગામડું સ્પર્શતું નથી આપણે માંડ હજી રાજ્ય યાદ રાખ્યા હોય ત્યાં જિલ્લા સુધી પહોંચી જાય આપણે માંડ જિલ્લા યાદ રાખ્યા હોય તો ગામડા સુધી પહોંચી જાય સમજો આખી વાત આ મેં જસ્ટ એક્ઝામ્પલ આપ્યું કે ક્યારે ગામડાનો ક્વેશ્ચન પૂછવાના નથી પણ હું તમને લેવલ સમજાવું છું કે દિવસે દિવસે કેટલું લેવલ હાઈ થતું જાય છે હવે પીટીના થઈ ગયા હવે નીચે ટાઇટલ મારો મેન્સ એમાં જીએસ વન ટુ ના ક્યાંક ક્વેશ્ચન પેપર છે કયા સબ્જેક્ટ આવી લખાઈ દઉં મેન્સ હવે પહેલા એ તો ખબર પડી ગઈ કે મેન્સ ની અંદર હરેક પેપર કેટલા માર્કના છે દોઢસો માર્કના હવે આપણે જોવાનું શું છે કે આ જે છે ત્રણ સબ્જેક્ટ જીએસ વન ટુ થ્રી બરાબર પેપર એની અંદર કયા સબ્જેક્ટ આવે છે તો લખો જીએસ વન જીએસ વન ક્યાં આવશે કોઈ કહેશે જીએસ વનમાં ત્રણ જીએસ ટુ માં ત્રણ અને જીએસ થ્રીમાં ત્રણ બોલો લખો હિસ્ટ્રી જીઓગ્રાફી આર્ટ એન્ડ કલ્ચર જીએસ વન ની અંદર હિસ્ટ્રી જીઓગ્રાફી આર્ટ એન્ડ કલ્ચર તો સબ્જેક્ટ રિપીટ થયા આ ઓલરેડી કેમાં આવતા હતા પ્રિલિમ્સમાં આવતા હતા ને હવે મારે તમને એ કહેવું છે ક્યાં નવા સબ્જેક્ટ આવે છે બરાબર હવે લખો જીએસ ટુ જીએસ ટુ જીએસ માં કયા સબ્જેક્ટ આવશે કોઈને ખ્યાલ હોય તો બોલો લખો પોલિટી પબેટ અને એથિક્સ પોલિટી પોલિટી એટલે ભારતની રાજ્ય વ્યવસ્થામાં કોન્સ્ટિટ્યુશન બધું આવી જાય પછી પબેટ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પબ્લિક એડમિનિસ્ટ્રેશન રેડી લોક પ્રશાસન આપણે કહીએ ને પબ્લિક એડમિનિસ્ટ્રેશન એના પછી આવશે એથિક્સ ગુજરાતી નામ લખો હોય તો લખી લેજો મિત્રો આપણે અહીંયા બે લેંગ્વેજમાં સ્ટડી કરાવશું એવું નથી કે અહીંયા આપણે ઇંગ્લિશ જ બોલશું એવું નથી બે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી રેડી અને એથિક્સ એથિક્સ નીતિશાસ્ત્ર એટલે શું થશે નીતિશાસ્ત્ર તો પોલિટિક પબ્લિક એડમિનિસ્ટ્રેશન એથિક્સ થઈ ગયા ત્રણ લખો જીએસ થ્રી એમાં લખો ઇકોનોમી ઇકોનોમી પછી સાયન્સ એન્ડ ડેક ઇકોનોમી સાયન્સ એન્ડ ડેક અને પછી ક્યુ આવશે એક બાકી રીક્યું સામ્રત પ્રવાહ એટલે કે કરંટ રેડી તો આ મેઇન્સના જીએસના પેપરથી આવો જીએસના બરાબર જ્યારે આ ઇંગ્લિશ ગુજરાતી તો અલગ જ આપણે વારંવાર બોલીએ છીએ મિત્રો કે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર ધ્યાન દેવું જોઈએ આના ઉપર આમાં પણ બે આવે યાદ રાખજો બરાબર છે એની અંદર વ્યાકરણ પણ આવશે બરાબર અને ફોર્મેશન પણ આવશે બરાબર કે ભાઈ અહેવાલ છે બરાબર પત્રવ્યવહાર છે બરાબર દૃશ્ય આલેખન છે તમે કોઈને એપ્લિકેશન લખો છો બરાબર તમારી સ્પીચ છે આ બધી વસ્તુ જે છે આવે એને ફોર્મેટ કહેવાય અને આને શું કહેવાય વ્યાકરણ કહેવાય તો આપણે બે કરવું પડે વ્યાકરણ પ્લસ ફોર્મેટ ફોર્મેટ કેના કેના આવે ખબર પડી ગઈ ને તો યાદ રાખજો મિત્રો મેન્સની અંદર મેન્સની અંદર કેનું મહત્વ વધારે છે વ્યાકરણનું અથવા તો લેંગ્વેજનું લેંગ્વેજનું મહત્ત્વ વધારે છે કેમ કે ઇન્ડિવિજલ સબ્જેક્ટ કેટલા કેટલા માર્ક્સના છે સોસો માર્કના અથવા દોઢસોના એસટીએ ડીવાય સો હોય તો સો માર્ક હોય વન ટુ હોય તો કેટલા હોય દોઢસો માર્ક હોય હવે વિચારો કે આ બંને સબ્જેક્ટ એક દોઢસો એક દોઢસો જ્યારે જીએસ વન છે એમાં તો કુલ કેટલા સબ્જેક્ટ છે ત્રણ સબ્જેક્ટ છે હિસ્ટ્રી જીઓગ્રાફી આર્ટ એન્ડ કલ્ચર તો એ કેટલા માર્કના થયા પચાસ પચાસ માર્કના થાય અને સ્ટ્રેટેજી કહેવાય અને સ્ટ્રેટેજી કહેવાય કે હિસ્ટ્રીની અંદર પચાસ માર્કનું પૂછાય છે અહીંયા ઇંગ્લિશની અંદર દોઢસો માર્કનું પૂછાય છે તો આપણે કેના ઉપર વધુ ધ્યાન દેવાનું ઇંગ્લિશ ઉપર એટલે કે લેંગ્વેજ ઉપર મિત્રો આપણે મેન્સના ક્લાસ ચાલુ થાય છે તમને જાણીને આશ્ચર્ય થશે આવતી સાત તારીખથી મેન્સના ક્લાસ ચાલુ થાય છે એ મેન્સની અંદર દિવસની અંદર એટલે કે વીકમાં ટોટલ બે વાર લેંગ્વેજના વિષય લેંગ્વેજ આવશે એ વિષય ઉપર એટલું ધ્યાન દઈએ છીએ આપણે બરાબર સોમથી શનિ છ દિવસ હોય ને બે દિવસ ગુજરાતી લેંગ્વેજ બે દિવસ ઇંગ્લિશ લેંગ્વેજ અને બાકીના બે દિવસમાં જીએસના સબ્જેક્ટો અને સ્ટ્રેટેજી કહેવાય કેનું પલળું વધારે છે એના ઉપર વધુ ધ્યાન દેવું પડે તમારે કેનું ઓછું છે એના ઉપર ઓછું ધ્યાન દેવું પડે બરાબર તો આખી એક્ઝામ પેટર્ન થઈ મિત્રો હવે ક્વેશ્ચન આવે એસેમાં શું પૂછાય છે ચલો આ તો સમજાઈ ગયું ફરી પાછું ગુજરાતી હોય ગુજરાતી બરાબર ગુજરાતી લેંગ્વેજનું પેપર હોય તો એક તો વ્યાકરણનો પોર્શન હોય વ્યાકરણનો એ તો તમને ખબર જ છે ને છંદ છે સમાસ છે અલંકાર છે જોડણી છે આવું બધું પૂછાય સેમ ટુ સેમ એવું કહેવામાં હોય ઇંગ્લિશમાં હોય બરાબર એ પ્રિપોઝિશન ને આર્ટિકલ ને હોય તો ગુજરાતીનો બીજો જે પોર્શન છે ફોર્મેટ એની અંદર શું પૂછાય છે ફરી પાછું પત્રવ્યવહાર છે અહેવાલ છે બરાબર તમે કોઈ એપ્લિકેશન કોકને આપો છો બરાબર દ્રશ્ય આલેખન એક દ્રશ્ય આપ્યું હોય એ દ્રશ્ય ઉપરથી તમારે એનું આખે આખું લખવાનું હોય ઇન્ટ્રોડક્શન બોડી કન્ક્લુઝન કે દ્રશ્ય શું કહેવા માંગે છે બરાબર એને દ્રશ્ય આલેખન કહેવાય આ બધી વસ્તુ કેની અંદર આવશે બાકીના ફોર્મેટમાં હે તો ગુજરાતીને ઇંગ્લિશ સમજાઈ ગયું એમાં શું આવે જીએસ વન ટુ થ્રીમાં શું આવે સમજાઈ ગયું બરાબર જીએસ વનની અંદર ત્રણ સબ્જેક્ટ હોય તો હરેક સબ્જેક્ટના કેટલા માર્ક પચાસ માર્ક હરેક સબ્જેક્ટના પચાસ માર્ક આપણે સમજી લેવા દોઢસો માર્કનું પેપર થાય બરાબર હવે માની લો હરેક સબ્જેક્ટના પચાસ માર્ક હોય બરાબર તો એ પ્રશ્ન છે એ કેટલા માર્કનો પૂછે દસ માર્કનો હંમેશા યાદ રાખવાનું કે જીએસ વન ટુની અંદર કોઈ પણ ક્વેશ્ચન છે ને એ કેટલા માર્કનો હોય છે દસ માર્કનો જઈશે દસ માર્કનો ક્વેશ્ચન રેડી દસ માર્કનો ક્વેશ્ચન કુલ કેટલા ક્વેશ્ચન પૂછાશે પંદર તો પંદર ગુણ્યા દસ એટલે કેટલા થયા એકસો પચાસ રેડી તો જીએસ વન ની અંદર કુલ કેટલા પ્રશ્નો પૂછાશે પંદર ફરી પાછું જીએસ વન માં કુલ કેટલા ક્વેશ્ચન પૂછે પંદર પંદર ગુણ્યા દસ કરી એટલે કેટલા થયા એકસો પચાસ હવે પંદર ક્વેશ્ચન જીએસ વન માં પૂછે તો હરેક સબ્જેક્ટ ના કેટલા આવે પાંચ સમજાઈ ગયું હિસ્ટ્રીના પાંચ જીઓગ્રાફીના પાંચ આર્ટ એન્ડ કલ્ચરના પાંચ કુલ પંદર થઈ ગયા પંદર ગુણ્યા દસ એકસો પચાસ આ ખબર હોવી જોઈએ હા પછી નો ડાઉટ ભાઈ આ તો જીપીએસસી છે આપણે આવું આઈડિયલી આવું થશે એવું વિચારીએ છીએ પણ બંને ઘણી વાર જીઓગ્રાફીના છ પૂછી નાખે હિસ્ટ્રીના ચાર પૂછી નાખે એ થાય ઘણી વાર હિસ્ટ્રી જીઓગ્રાફી કમ્બાઇન કરી નાખે એ સેકન્ડરી થિંગ છે પણ બેઝિકલી આ આપણને ખબર હોવી જોઈએ હજુ ડીપમાં લઈ જાઓ તમને આ જે ક્વેશ્ચન પેપર છે એની અંદર તમને ખ્યાલ છે આમાં ત્રણ કલાક હોય આમાં ત્રણ કલાક હોય ખ્યાલ છે ને બરાબર એ પણ યાદ રાખજો કે જીએસ વન જીએસ ટુનું પેપર આપવા જાઓ ત્રણ ત્રણ કલાક હોય બરાબર દસ વાગે તમારું પેપર સ્ટાર્ટ થઈ તમને ટાઈમ સહિત કહી દઉં દસથી અગિયાર બાર અને એક દસથી અગિયાર બાર અને એક ત્રણ કલાક થઈ એકથી ત્રણ તમારે બ્રેક હોય એકથી ત્રણ બ્રેક હોય એ ત્રણથી ચાર પાંચ અને છ સવારના દસથી સાંજના છમાં તમારે બે પેપર આપવાના હોય બરાબર સેમ ટુ સેમ આમાં પણ કેટલા માર્ક કેટલી કલાકનો પેપર હોય ત્રણ કલાક અચ્છા કલાક લખી નાખો ત્યાં કેટલી કલાકના પેપર હોય છે પ્રિલિમ્સ હોય કે મેઇન્સ હોય હરેક પેપરમાં આપણે કેટલી કલાક આપવા છે ત્રણ કલાક પ્રિલિમ્સ હોય કે મેઇન્સ હોય બરાબર ચલો હવે ગુજરાતી ઇંગ્લિશ શું છે આપણને સમજાઈ ગયું જીએસ વન ટુ થ્રી શું છે આપણને સમજાઈ ગયું એસે શું છે એ સમજાવું આ મેઇન છે મિત્રો આ ત્રણ વસ્તુ તમને આવડી જાય ને ઇંગ્લિશ ગુજરાતી અને એસે અને સારામાં સારા માર્ક આવી જાય ટોટલ તમારે કેટલા એસે લખવાનો એ ખ્યાલ છે ત્રણ એસે પચાસ પચાસ માર્કના પચાસ પચાસ માર્કના ત્રણ એસે તમે લખો એ દોઢસો માર્ક થઈ ગયા પૂરા એસેમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે કોઈ કહેશે નિબંધમાં જો તમારામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ ફ્રેશર છે થોડોક તમને લોડ પડશે કે આપણે આજ દિવસ સુધી ઓલું જિલ્લાઓ કરતા ક્લાસ થ્રી લેવલે નદીઓ કરતા એમાંથી ક્યાં આવી ગયા પબેટને એથિક્સને બરાબર મેક શ્યોર દેટ આનાથી તમારું આઈક્યુ લેવલ વધશે હવે તમે વન ટુની પ્રિપેરેશન કરો છો તો એસેમાં કેવું પૂછાઈ શકે એસેમાં કેવું પૂછાઈ શકે છેલ્લે હમણાં જીપીએસસી વન ટુનું મેન્સનું પેપર તમે જોયું હોય તો તમને આઈડિયા આવે કે એસેમાં કેવા ક્વેશ્ચન પૂછાના છે કોઈ કહેશે બોલો એસેમાં વેરી ગુડ મોટા ભાગે કરંટની જે ઘટના હોય ને એને લિંકઅપ કરીને પૂછતા હોય બરાબર વર્લ્ડ અરાઉન્ડ યુ વર્લ્ડ અરાઉન્ડ યુ આના ક્વેશ્ચન વધુ પૂછે તમારી આજુબાજુમાં શું છે જનરલ અવેરનેસ આપણે કહીએ જનરલ અવેરનેસ એમાં વધારે જીકે કરતા જીએના પ્રશ્નો વધુ હોય તો ક્વેશ્ચન થાય કે એસેની અંદર એસેની અંદર કયા સબ્જેક્ટમાંથી વધુ પૂછાય આ નવ સબ્જેક્ટ છે ને નવ સબ્જેક્ટ એ નવ સબ્જેક્ટમાંથી કયા સબ્જેક્ટમાંથી વધુ પૂછાય તો એવું કોઈ ખાસ ન કહી શકીએ તમારે તમારું એસે લખવા માટે તમારું જીએસ વન ટુ થ્રી સારું હોવું જોઈએ કરંટ અફેર સારું હોવું જોઈએ રેગ્યુલર તમે મેગેઝિન રીડ કરતા હોવા જોઈએ મેગેઝિન મંથલી મેગેઝિન આવે ને કરંટની રેગ્યુલર તમે ન્યૂઝપેપર એકાદું રીડ કરતા હોવા જોઈએ એસે એટલે શું તમારી આજુબાજુમાં તમામ સબ્જેક્ટો જે છે અથવા તમારી આજુબાજુનું જેટલી વસ્તુ છે એમાંથી કોઈ પણ નું પૂછી શકે એક્ઝામ્પલ તરીકે હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીમાં હિસ્ટ્રીનું જ પૂછાય એ સિંધુ ખીણની સભ્યતાથી ચાલુ કરી અને ભારત દેશ આઝાદ થયો ત્યાં સુધીનું બરાબર જીઓગ્રાફી છે તો જીઓગ્રાફીનું જ પૂછાય પણ એસેમાં નક્કી જ ન હોય જીએસ વન ટુ થ્રીમાંથી કોઈ ટોપિક કાર્ડ નાખે કરંટનો કોઈ ટોપિક કાર્ડ નાખે બરાબર તાજેતરમાં જે ઘટનાઓ ઘટતી હોય એ લાઈવ લાઈટમાં હોય એ કાઢી નાખે જેમ કે છેલ્લે કોરોનાનો પ્રશ્ન પૂછાયો હતો એસે ની અંદર કોરોનાનો પ્રશ્ન પૂછાયેલો છે ભૂતકાળની અંદર સાક્ષરતાનો પ્રશ્ન પૂછાયેલો છે બરાબર તો એ એસે છે એટલે આના ઉપર ધ્યાન દેવું પડે તમારે વ્યવસ્થિત રીતે કુલ કેટલા એસે પૂછાય છે ત્રણ હરે કેસરના માર્ક કેટલા હોય છે પચાસ માર્ક બરાબર એમાં વિભાગ એ પો એસે હોય વિભાગ બી એ હોય ત્રણ એસે હોય વિભાગ સી એ હોય ત્રણ એસે હોય તમને ઓપ્શન મળે કે ત્રણમાંથી કોઈ પણ એસે તમે લખી શકો વિભાગ એ પૂરો પછી વિભાગ બી મિત્રો મેન્સમાં ખાસ યાદ રાખવાનું છે કે એની અંદર તમને પેજ છે એ ક્યાં આપેલા હશે બ્લેન્ક અને વેબ સંકુલમાં આપણે વિદ્યાર્થીઓને પહેલેથી કેનાથી યુઝ ટુ કરીએ છીએ બ્લેન્ક પેજથી પ્લેન પેજ હોય ને પ્લેન એનાથી આજે જ પહેલો દિવસ છે વાંધો નહીં બરાબર તમારા એક ક્લાસના મેન્ટર હશે બરાબર કોઈ પણ મેન્ટર હશે બરાબર કોઈ પણ બેસ્ટ ફેકલ્ટી કે જે રેગ્યુલર જીપીએસસી સાથે સંકળાયેલા હશે એ મેન્ટર તરીકે રહેશે ચીફ મેન્ટરમાં પાછા વિકાસ સર પોતે હશે બરાબર એ મેન્ટર પર્સનલી તમારું ધ્યાન રાખશે ક્યાં તમે ભૂલ કરો છો ક્યાં નથી ભૂલ કરતા આ ખાસ જરૂરી છે એવું નહીં તમે એકવાર એડમિશન લીધું પછી પૂરું બરાબર એ મેન્ટલ છે એનું બે કે ત્રણ દિવસે એકવાર ક્લાસમાં હાજરી હશે જ અને બધી વસ્તુ ચેક કરે છે કે તમે કઈ બુકમાં લખો છો બરાબર અત્યારથી તમારે હેબિટ પાડવી પડે પ્લેન પેજની કારણ કે અહીંયા લીટીવાળી બુક હશે નહીં અત્યારથી હેબિટ પડાવીએ છીએ મેન્સની તૈયારી કરાવડાવીએ છીએ એટલે આગળ જતા વાંધો ન આવે એની અંદર કેવું હોય મિત્રો એક એક ક્વેશ્ચન તમને આપી દે પછી બ્લેન્ક પેજ હોય બરાબર આમાં પ્રશ્નપત્ર જે છે તમને અલગથી આપશે એમાં ના નહીં પણ જવાબવાહી હોય ને જવાબ નહીં જવાબ આન્સર શીટ હોય ને એમાં જ ઉપર ક્વેશ્ચન હોય સમજો પછી ત્રણ ચાર પેજ પાંચ છ પેજ છે એ બ્લેન્ક મૂકી દીધા હોય પછી તમારે લખવાના હોય નિબંધ હોય તો એમાં આઠથી દસ પેજ એ હોય બાર પેજ સુધી હોય નિબંધની અંદર પણ માની લો જીએસનું પ્રશ્નપત્ર હોય ને જીએસમાં તો કેટલા પેજ હોય બે જ પેજ હોય જીએસનું હોય ને તો બે પેજ હોય નિબંધમાં કેટલા પેજ હોય આઠથી દસ આપણને ખબર હોવી જોઈએ બરાબર એનાથી આગળ જઈએ યસ એસે આજે આપણે આ બધી વસ્તુ જોવાનું જીપીએસસી શું છે કેવી એક્ઝામ લે છે ક્યાં ક્યાં પેપર છે ક્યાં ક્યાં સબ્જેક્ટ છે કેવી રીતના પૂછાય છે ઓકે તો ગુજરાતી ઇંગ્લિશ એસે વન ટુ થ્રી હવે આ વ્યક્તિ વ્યક્તિત્વની કસોટી ઇન્ટરવ્યૂ આપણે કહી દો તમને મેં કીધું એ પ્રમાણે બરાબર કે ઇન્ટરવ્યૂ ખાસ એ છે તમારું નોલેજ ઓછું ચકાસ છે નોલેજ છે ત્યારે તમે પૂછ્યા ને પણ વધારે તમારી પર્સનાલિટી વે ઓફ ટોકિંગ બરાબર તમારું એટીટ્યૂડ બરાબર આપણે કહીએ છીએ ને કે ગમે તેટલું નોલેજ હોય બરાબર ગમે તેટલું નોલેજ હોય પણ તમારી સામે સો વિદ્યાર્થી અથવા સો નાગરિકો હોય અને તમે એને હેન્ડલ ન કરી શકો તો એ તમારું નોલેજ છે પાણીમાં ગયું કલેક્ટર હોય કલેક્ટર બરાબર એની સામે સો વ્યક્તિ આવે આંદોલન કરતાં કરતાં તો એનામાં તાકાત હોવી જોઈએ બરાબર છે કે આંદોલનકારીઓ અથવા જે વ્યક્તિઓ છે ને શાંત પાડી શકે આ બધી વસ્તુ મેટર કરતી હોય ઇન્ટરવ્યુમાં ભૂતકાળમાં એવા પણ ક્વેશ્ચન પૂછાયેલા છે હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે વધુ આઈડિયા આવે ભગવાન જગન્નાથની રથયાત્રા હોય ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં હોય છે તમને ખ્યાલ છે ખૂબ મોટા પાયે થાય છે બરાબર અને આ સમયે તમે ડેપ્યુટી કલેક્ટર છો અથવા ડીવાયએસપી છો એક્ઝામ્પલ તરીકે અને અચાનક હુલડ થાય છે તો આ સમયે તમે શું પગલાં ભરશો સમજો તમે આખી વાત સરકારી અધિકારી જેવા જોઈએ છે ને એનો જે એટી જોઈએ છે ને એ તમારામાં બિલ્ડઅપ કરવા માંગે છે આ ક્વેશ્ચન એ બધું એવા જ પૂછશે તમે જુઓ ક્યારેય નેગેટિવ ક્વેશ્ચન નથી પૂછાતા મેઇન્સના ક્વેશ્ચન તમે જોજો બરાબર નેગેટિવ ક્વેશ્ચન એટલા નથી પૂછાતા કે જેમાં ભારત દેશનું નીચું થતું હોય હા સોલ્યુશન પૂછે બરાબર સોલ્યુશન પૂછે આ ક્વેશ્ચન હમણાં મેન્સમાં હતો જ જીઓગ્રાફીમાં ક્વેશ્ચન આ હતો જ જીપીએસસી વન ટુની મેઇન્સ હતી એમાં કે ભારતમાં ભારતમાં સાક્ષરતા દર ઓછો છે એના કયા કારણો છે સાંભળજો ક્વેશ્ચન શું પૂછાણું તો મેન્સમાં ભારતમાં સાક્ષરતા દર ઓછો છે બરાબર છે તેના કયા કારણો છે અને તેના નિવારવા માટે કયા પગલા ભરવા જોઈએ એટલે નેગેટિવ ક્વેશ્ચન નથી પૂછો પણ ભારત દેશને સુધારવા માટે તમે એક અધિકારી તરીકે આવશો ત્યારે તમારો વ્યૂ શું હોય છે ને એ જાણવા માંગે છે કે સાક્ષરતા દર તો ઓછો છે પણ અધિક આપણે અધિકારી બનીએ એટલે શું સરકારના પ્રતિનિધિ સમજો અધિકારી એટલે શું સરકારના પ્રતિનિધિ એટલે આપણે તમે તમારો જીઆર જોવો ને અથવા તો તમારો ઓફર લેટર આવે ને એમાં ક્યાંક લખેલું હશે અથવા ક્યાંક તમે સાંભળ્યું હશે સરકારી અધિકારી એટલે સરકારી અધિકારી અથવા સરકારી કર્મચારી એટલે સ્થાનિક નાગરિકો છે ને સ્થાનિક નાગરિકો એનો સેવક સમજો સ્થાનિક નાગરિક છે એનો સેવક તો આપણે અપ ટુ ડેટ આપણી પાસે માહિતી હોવી જોઈએ દેશને આગળ લઈ જવા માટે એક અધિકારી તરીકે આપણામાં જે વિચાર હોવા જોઈએ ને એ વિચાર બિલ્ટઅપ કરાવે છે જીપીએસસી અને આપણામાં મિત્રો એક કહેવત છે આપણામાં એક કહેવત છે તમે સાંભળેલું હોય તો કે યુપીએસસી જીપીએસસીની જે તૈયારી કરે ને યુપીએસસી જીપીએસસીની એ કદાચ પાસ ન થાય ને તો એ ભારતનો સારામાં સારો નાગરિક તો બને જ છે એને ખબર હોય છે કે આપણી આજુબાજુમાં શું ચાલે છે કચેરીએ જાય તો કચેરીના વડા કોણ છે એ કચેરીમાંથી કામ કરવું હોય તો કામ કઈ રીતના કઢાવી શકીએ સમજો આ હરેક વસ્તુ ખબર છે તો એ વસ્તુ મેટર કરે મિત્રો અને ગેરંટીથી તમે આઠ દસ મહિના આ આખી આખી તમે બેચ પૂરી કરો કોઈ પણ જગ્યાએ ભલે હજી તમે ડેમો લેક્ચર ભરો અહીંયા તમને કોઈ આ ફેકલ્ટી આવીને એમ નહીં કે તમે આને એડમિશન લ્યો બરાબર તમે ડેમો લેક્ચર ભરો તમે બેચ જોઈન કરો તો ગેરંટીથી મિત્રો આઠથી દસ મહિના તમારા પૂરા થાય એટલે તમારા આખી આખી પર્સનાલિટી એટીટ્યૂડમાં ચેન્જ થઈ જશે વે ઓફ ટોકિંગથી લઈને બધી વસ્તુમાં એ જીપીએસસી છે એટલા માટે આપણી પાસે હાર્ડવર્ક માંગાવે છે તમે જો દાસા સાહેબ હતા ત્યારે પેપરનું લેવલ ખૂબ હાર્ડ હતું બરાબર છે નો ડાઉટ અત્યારે જે અધ્યક્ષ આવેલા છે એ બેસ્ટ જ છે આપણા માટે પણ શું છે થોડીક વિચારસરણી ચેન્જ થઈ જાય ને તો હવે આપણે એના પ્રમાણે સેટ થવાનું કે આવા પ્રશ્નો પૂછવાની સંભાવના કેમ કે અલ્ટિમેટલી મિત્રો આપણે આખો અભ્યાસક્રમ નહીં કરી શકીએ આ ખાસ યાદ રાખજો તમે જીપીએસસીની તૈયારી કરતા હોય ડીવાયસો હોય એસટીઆઈ હોય પીઆઈ હોય ક્લાસ થ્રી કોઈ પણ પરીક્ષા લઈ લો બિન સચિવાલય જુનિયર ક્લાર્ક બરાબર વિસ્તરણ અધિકારી નાયબ ચિટનીસ કોઈ પણ પરીક્ષા લઈ લો તલાટી તલાટી કમ મંત્રી રેવન્યુ કોઈ પણ એક્ઝામ લ્યો મિત્રો એ જ વિદ્યાર્થી પાસ થાય છે જેને ખબર છે કેટલું વાંચવું કેટલું ન વાંચવું કેમ કે આપણામાં તાકાત નથી મિત્રો આપણે સો ટકા અભ્યાસક્રમ અમે નથી કરી શકતા અમે ફિલ્ટર કરીએ છીએ કે આ પૂછાવાલાયક નથી ચલો મૂકી દો આ પૂછાવાલાયક છા બે વાર વાંચો અને બધું કેના આધારે ખબર પડે પ્રિવિયસ યર ક્વેશ્ચન એનાલિસિસ કે આવી એક્ઝામ પેટર્ન છે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે હું તમને એક એક્ઝામ્પલ આપું હું તમને એક એક્ઝામ્પલ આપું બરાબર છેલ્લે જીપીએસસી બે હજાર ઓગણીસમાં એક ક્વેશ્ચન પૂછાણો હતો જીપીએસસી બે હજાર ઓગણીસમાં એક ક્વેશ્ચન પૂછાણો હતો કે સિંધુ નદી છે એની એક સહાયક નદી છે બરાબર જેલમ એનું પ્રાચીન નામ શું છે કોઈ કહી શકશે આમાંથી જેલમનું પ્રાચીન નામ કયું વિતસ્તા વેરી ગુડ હવે જો હું તમને સમજાવું એક્ઝામ પેટર્ન શું છે ફરી પાછું સિંધુ નદીનું નામ સેમ્યું તમે તો સિંધુની એક સહાયક નદી છે જેલમ કઈ નદી છે જેલમ એ જેલમનું પ્રાચીન નામ શું છે આ પ્રશ્ન પૂછો જેપીએસસી બે હજાર ઓગણીસ નું પ્રશ્ન પત્ર જોજો તમે અને એમાં જવાબ હતો તો વિતસતા તો હવે તમને એ ખબર હોવી જોઈએ કે આ લોકોની એક્ઝામ પેટર્ન આવી છે તો કાલ સવારે જેલમ સિવાયની જે નદીઓ છે ને ચિનાવ રાવી બિયા સટલું એનું પણ પ્રાચીન નામ પૂછવાની સંભાવના આને કહેવાય સ્ટ્રેટેજી આને કહેવાય સ્ટ્રેટેજી બરાબર છે બીજું તમે એક્ઝામ્પલ લો એ જ સમયે પ્રશ્નો પૂછો તો સિંધુ નદીનો કરારનો સિંધુ કરાર થયો છે ખ્યાલ છે ને ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સિંધુ કરારનો એક પ્રશ્ન હતો બે હજાર ઓગણીસમાં જ તે હતો કે સિંધુ નદીમાં કેટલી નદીઓનું પાણી પાકિસ્તાન યુઝ કરશે કેટલા ટકા અને કેટલી નદીઓનું પાણી ભારત યુઝ કરશે આ બાબતે ક્વેશ્ચન હતો એક્ઝેક્ટ તો મને યાદ નથી પણ એમાં જવાબ એવો આવતો હતો કે ઉપરની ત્રણ નદી છે સિંધુ જેલમ ચિનાબ એનું એસી ટકા કોણ યુઝ કરશે પાકિસ્તાન વીસ ટકા કોણ યુઝ કરશે ભારત અને જે બાકીની ત્રણ નદી છે રેસ્ટ ઓફ થ્રી રિવર બરાબર રેસ્ટ ઓફ થ્રી રિવર સિંધુ જેલમ ચિના પછી કઈ આવે રાવી બિયા સતલુજ રાવી બિયા સતલુજમાં ઇન્ડિયા એઝ ફૂલ રાઇટ ઇન્ડિયા એઝ ફૂલ રાઇટ એટલે કે ઇન્ડિયા છે એ સો ટકા પાણીનો ઉપયોગ કરી શકશે હવે આવો ક્વેશ્ચન પૂછાણો તો તમને ખબર હોવી જોઈએ મિત્રો કે આગળ જતા બીજી કાંઈ પણ ટ્રીટના ક્વેશ્ચન પૂછાઈ શકે પૂછાઈ શકે જે બે હજાર ઓગણીસનું પેપર પ્રશ્ન યાદ કરો કે એની અંદર ક્વેશ્ચન પૂછાયેલો હતો નેશનલ વેનો હાલ ભારત સરકાર તમે જુઓ નેશનલ વોટરવે ઉપર વધુ ધ્યાન આપે છે કે સસ્તું પડે બરાબર છે પ્લસ દિવસે દિવસે ટ્રાફિક વધતી જાય છે તો આપણે રેલવેમાં કે સડક પરિવહનની બદલે આપણે નદી પરિવહનમાં એ સારું રહેશે તો છેલ્લે મિત્રો એક ક્વેશ્ચન પૂછાયેલો હતો બરાબર કે નેશનલ વોટરવે ટુ કઈ નદી ઉપર છે કઈ નદી ઉપર આવે બ્રહ્મ વન કઈ ઉપર આવે ગંગા તો નેશનલ વોટરવે ટુ નો ક્વેશ્ચન પૂછાણો તો ભવિષ્યમાં પૂછી શકે કે નેશનલ વોટરવે ક્વેશ્ચન પૂછવાની સંભાવના પૂરેપૂરી હવે આ વસ્તુ તમારે બિલ્ડઅપ કરવાની છે હવે એ જ જગ્યાએ તમે પાછલા પ્રશ્નપત્ર જુઓ મિત્રો પાછલા તો તમને ખબર જ છે કે ભાઈ ઉદ્યોગો છે એમાંથી ઓછા ક્વેશ્ચન નીકળે છે ઉદ્યોગો છે એમાંથી ઓછા ક્વેશ્ચન નીકળે તો આપણે ઉદ્યોગ છે એ ટોપિક વાંચવાનો જ નહીં અથવા ઉપર છેલ્લો વાંચવાનો હા ટાઈમ હોય તો તો સો ટકા સિલેબસ આપણે કરવાનો જ છે પણ તમને ખબર છેલ્લા પાંચ પ્રશ્નોમાંથી છેલ્લા પાંચ એક્ઝામની અંદરથી વારંવાર પ્રશ્ન છે એ જિયોગ્રાફીના નેશનલ વોટરવેમાંથી નીકળે ટોપિકમાં તો એ ટોપિક વારંવાર વાંચવાનું બીજું એક એક્ઝામ્પલ આપું જીપીએસસીની છેલ્લી પાંચ પરીક્ષા જુઓ મેઇન શો બધું એટલે બધું છે ને એ સ્ટ્રેટેજી ઉપર જ છે જીપીએસસી મેન્સના છેલ્લા પાંચ પ્રશ્નપત્ર જોજો મિત્રો અને એમાં હિસ્ટ્રીનું પેપર કાઢજો એટલે કે જીએસ વન હિસ્ટ્રીના કુલ કેટલા ક્વેશ્ચન પૂછાય પાંચ જીઓગ્રાફીના પાંચ અને કલ્ચરના પાંચ કેટલા ક્વેશ્ચન છે આ પંદર પંદરે પંદરના માર્ક કેટલા દસ આખું પેપર કેટલા માર્કનું એકસો પચાસ બધું યાદ રહેવું જોઈએ છેલ્લા પાંચ પ્રશ્નપત્ર જોજો તો મિત્રો મિત્રો હરેક પ્રશ્નપત્રમાં તમને જોવા મળશે સિંધુ ઘાટી સભ્યતા એનો મિનિંગ એવો કે જીપીએસસી વાળા જ્યારે મેન્સનું પેપર કાઢે છે ને ત્યારે સિંધુ સભ્યતાનો પ્રશ્ન હોય હોય અને હોય જ તો વિચારો બેઠા માર્ગ તમને મળે આમાં એનાલિસિસ જ કરવાનું છે અને છેલ્લા પેપરમાં તો હદ થઈ ગઈ છેલ્લે જે એક્ઝામ ગઈ ને જીપીએસસી મેન્સની એમાં સિંધુ સભ્યતાના બે પ્રશ્નો પૂછ્યા હતા બે પ્રશ્ન પૂછે તમે વિચારો એક તો હિસ્ટ્રી સબ્જેક્ટ કેવડો મોટો એન્શિયન્ટ મિડેવેલ અને મોડર્ન બરાબર પણ એન્શિયન્ટમાંથી પ્રશ્ન હોય અને એ કયો ટોપિક કોમન ટોપિક કયો સિંધુ ઘાટી સભ્યતા આ કરવાનું છે મિત્રો એટલે આપણે વાંધો ન આવે હે હવે આ આખે આખો આપણે જે સમજેલું એક્ઝામ પેટર્નની કે છે વન ટુની હવે આવી જ એક્ઝામ પેટર્ન છે એ એસટીએ ડીવાયસોની જોઈ લો થોડોક ફેર છે ફન ની અંદર કેટલા ફેસમાં હતી ત્રણ ફેસ સૌથી પહેલું પ્રિલિમ્સ પછી મેન્સ પછી ઇન્ટરવ્યુ બરાબર પ્રિલિમ્સ કેટલા માર્કની ચારસો મેન્સ કેટલા માર્કની નવસો માર્કની ઇન્ટરવ્યૂ કેટલા માર્કનું સો માર્કનું આમાંથી સ્ક્રીનિંગ ટેસ્ટ કઈ છે પ્રિલિમ્સ પ્રિલિમ્સમાં આપણે એક પ્રિલિમ્સમાં આપણે ચારસોમાંથી કેટલા લેવાના એકસો પચાસ મેન્સમાં અને ઇન્ટરવ્યુમાં બંને કમ્બાઇન થઈને એક હજારમાંથી કેટલા લેવાના પાંચસો આ બોલાવવાનો છે હવે એસટી ડિવાઈસો છે એમાં પણ તમને આવું ક્યાંક ને ક્યાંક કરાવડાવું છું કેમ કે તમે વન ટુની તૈયારી કરતા હોય એટલે એસટી ડિવાઈસો તો આપશો જ એક્ઝામ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ડેપ્યુટી સેક્શન ઓફિસર હવે એસટીએ ડિવાઈસોની અંદર એ જ રીતનું હોય છે સૌથી પહેલાં શું આવશે પીટી જીએસનું પેપર આમાં જીએસ વન ટુ નહીં આવે કેમ કે એક જ પેપર છે મિત્રો આમાં જે વન ટુ નહીં આવે કેમ કે એક જ પેપર છે કેટલા માર્કનું છે બસો માર્કનું હમણાં જ કહીને ડીવાયસો વન ટુમાં કેટલા પેપર હતા બે હવે આમાં એક ખાસ ડિફરન્સ જોવાનો છો મિત્રો અમારી ટીમ એવું કહે છે કે પ્રિલિમ્સ છે ને પ્રિલિમ્સ પ્રિલિમ્સ એ તમારી ડીવાયસો કરતાં વન ટુની પાસ કરવી હેલી પડે ડીવાયસો કરતાં વન ટુની પાસ કરવી સહેલી પડે હજુ અહીંયા થોડુંક વન ટુનું ફટાફટ લખી નાખું બસો કલાક કેટલી હતી ત્રણ કલાક હતી અહીંયા એક જ પેપર છે બરાબર અહીંયા બે પેપર છે ત્રણ ને ત્રણ છ કલાક થાય એમ જોવા જાવ તો અહીંયા જે બસો માર્કનું એક પેપર છે પણ એની અંદર કલાક કેટલી છે ખબર બે સમજો તમે અહીંયા તમારે બસો ક્વેશ્ચન સોલ્વ કરવા માટે બસો ક્વેશ્ચન સોલ્વ કરવા માટે વન ટુની અંદર તમને ત્રણ કલાક મળે છે જ્યારે અહીંયા જે અહીંયા ડીવાયસો એસ એની અંદર બસો માર્કનું પેપર તમારે સોલ્વ કરવા માટે કેટલી બે કલાક મળે એક કલાક ઓછી થઈ ગઈ એટલે થોડુંક અઘરું પડે બરાબર જ્યારે આગળ જઈએ મેઇન્સમાં પેઢી સમજાઈ ગયું બસો અચ્છા બસોમાંથી આપણે કેટલા લેવાના આપણે અહીંયા નોર્મલી પંચાણું થી સોનો ટાર્ગેટ કરાવીશું વિદ્યાર્થીઓને છેલ્લી ચાર ડિવાઇસો એસટી એ તમે જુઓ પંચાણું માર્ક ઉપર અત્યાર સુધી નથી હા આ વખતે ડિવાઈસોમાં સોની આસપાસ કદાચ કટ ઓફ રહે આ વખતે નક્કી નહીં એટલે આપણે કેટલો ટાર્ગેટ રાખવાનો પંચાણું થી સો ઉમા કેટલો ટાર્ગેટ રાખવાનો છે વન ટુમાં એકસો પચાસ હવે માની લ્યો આમાં પણ યાદ દેવડાવું તમને સોની વેકેન્સી છે ઉમે સોની હતી કેટલા ગણાને બોલાવ્યા હતા પંદર ગણા છ ગણા હા પછી કેટેગરી બેલેન્સ કરવા માટે ભલે વધારે ઓછા થાય એ સેકન્ડરી છસો અથવા સો ની વેકેન્સી છે છસો વ્યક્તિઓ મેન્સમાં આવશે ત્રણ લાખે ફોર્મ ભર્યા મેન્સમાં ઉમાં કેટલા પેપર હતા છ વન ટુમાં કેટલા પેપર હતા છ હરેક પેપરના કેટલા માર્ક હતા એકસો પચાસ આમાં કેટલા પેપર હશે ચાર ઇંગ્લિશ ગુજરાતી જીએસ વન જીએસ ટુ બરાબર હરેક પેપર જે છે કેટલા માર્કના છે સો માર્કના ટોટલ કેટલા માર્ક થશે ચારસો તમારું મેરિટ કેટલામાંથી બનશે ચારસો માંથી હું મેરિટ કેટલામાંથી બનતું હતું એક હજારમાંથી આમાં ચારસોમાંથી બનશે હવે જો આમાં તમારે પેપર સોલ્વ કરવા માટે બસો માર્કનો પેપર સોલ્વ કરવા માટે કેટલાક કેટલી કલાક મળતી ત્રણ વન ટુમાં જ્યારે ડિવાઇસ સોએસટીમાં કેટલી કલાક મળે બે કલાક તો પ્રિલિમ્સ છે પ્રિલિમ્સ એ કેની હેલી પડે તમને વન ટુની સમજજો કેમ કે ત્રણ કલાક મળે ને બસો ક્વેશ્ચન સામે ત્રણ કલાક મળે સીધો હિસાબ છે અને વાહ બસો ક્વેશ્ચન સામે બે કલાક મળે મેન્સ છે ને મેન્સ એ તમને કહીએ નહીં પડે ખબર ડિવાયસ શું કામ એ તમને કહો આ પેપર છે સો સો માર્કનો કેટલી કલાક ત્રણ હેડી આયા છે એ પેપર કેટલા માર્કનું હતું કેટલા કલાક રેડી આયા દોઢસો માર્કનું પેપર સોલ્વ કરવા માટે ત્રણ કલાક મળે છે જ્યારે ડિવાઈસ માં સો માર્કનું પેપર જે સીટન માટે કેટલી કલાક મળે છે ત્રણ કલાક મળે છે એટલે નો પેપર તમે જુઓ ને તો નો એક ક્વેશ્ચન છે ને આમાં તમને બાર મિનિટ મળે અને આમાં નો એક ક્વેશ્ચન હોય ને એમાં તમને અઢાર મિનિટ મળે આ લેવલ સુધીનું માઇક્રો પ્લાનિંગ છે આપણું અને આમાં અમે તૈયારી કરાવીએ ને વિદ્યાર્થીઓને ડિવાયસોની અત્યારે ઓગણીસમી મિનિટ થાય એટલે પેપર લઈ જ લીધું હોય બરાબર અથવા તો એક ક્વેશ્ચન આપ્યો હોય એમાં અઢાર મિનિટ એટલે અઢાર મિનિટ જ જેવી ઓગણીસ મિનિટ ચાલુ થાય એટલે ડાયરેક્ટ સ્ટોપ કરી જ દેવાનું અને એવું જ્યારે વન ટુની તૈયારી કરાવશું ત્યારે કેટલી મિનિટે બાર મિનિટ બાર મિનિટમાં તમારો એક ક્વેશ્ચન લખાય જ જાવો જોઈએ કેટલા શબ્દ લખવાના છે આપણે બસો યાદ છે ને કેટલા લખવાના છે બસો કેટલા પેજ મળશે બસો શબ્દમાં બે બરાબર નિબંધ છે નિબંધ એમાં કેટલા પેજ મળે આઠથી દસ આ બધી તૈયારી બધી પ્રિપેરેશન પહેલા જ દિવસ થયો બરાબર આજે જ હું તમને એક મેન્સનો આન્સર આપી દઈશ અથવા મેન્સનો ક્વેશ્ચન આપી દઈશ તમારો આન્સર લખીને આવવાનો છે બરાબર પહેલાં જ દિવસથી આપણે મેન્સની તૈયારી કરાવડાવીએ છીએ ચાલો આમાં કંઈ ક્વેરી હોય તો કયો આ ફટાફટ લખી નાખો તમારું મેરિટ બને ચારસોમાંથી ને આપણે એકસો નેવુંની ની આજુબાજુ લેવાના થાય આમાં ટાઇટલ મારે જો ડીવાયુ એસટીઆઈ રેડી હવે કોઈ કહેશે જેપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયએસયુ એસટી વચ્ચે મેજર ડિફરન્સ શું છે આ તો છે જ આપણે જે ચર્ચા કરીએ એક તો ઇન્ટરવ્યૂ જે છે એ ક્લાસ વન ટુમાં આવશે ઓમાં નહીં આવે બરાબર ક્લાસ વન ટુમાં મેરિટ એક હજારમાંથી મળશે આમાં ચારસોમાંથી બનશે ઓલું ક્લાસ વન ટુ છે અપર ક્લાસ થ્રી છે પણ આના સિવાયનું એ કોઈ લક્ષી કોઈ મેજર ડિફરન્ટ હોય એ કયો મને સોરી યસ ઓમાં જીએસ થ્રી આવશે આમાં જીએસ વન ટુ જ આવશે અચ્છા એ કહી દઉં આમાં જીએસ વન ટુ છે એમાં પણ ઓલા જ સબ્જેક્ટ આવશે કાંઈ ફેર નહીં જીએસ વનની અંદર કુલ પાંચ સબ્જેક્ટ આવશે જીએસ ટુની અંદર ચાર સબ્જેક્ટ આવશે બરાબર ટોટલ તમારા કેટલા સબ્જેક્ટ થાય છે અગિયાર થાય છે એ વન ટુ હોય કે ડીવાય એસ હોય બરાબર જીએસ વન ટુ થ્રીઓમાં ટોટલ નવ સબ્જેક્ટ એ એક ઇંગ્લિશ ને એક ગુજરાતી કેટલા સબ્જેક્ટ થયા અગિયાર થયા આમાં એ જ અગિયાર આવશે જીએસ વનના પાંચ સબ્જેક્ટ ક્યાં હિસ્ટ્રી જીઓગ્રાફી આર્ટ એન્ડ કલ્ચર સાયન્સ એન્ડ ટેક અને કરંટ અફેર જીએસ વનમાં અહીંયા જીએસ ટુના સબ્જેક્ટ ક્યાં ચાર વધેલા ઘટેલા પોલિટી પબેટ એથિક્સ બરાબર ને ઇકોનોમી એ લખવાય તો લખી લ્યો ઉપર ટાઇટલ મારો પીટી એટલે કે પ્રિલિમ્સ આ ડિવાયસોનું લખાવું છું બધું ડિવાયસો એસ એનું પીટી એમાં જીએસ વન રેડી હવે જો આમાં જે જેએસ વન છે ને અને જેએસ ટુ આમાં જેએસ વન છે એટલે બધા સબ્જેક્ટ આવી જશે નીચે લખી નાખો ઓલ સબ્જેક્ટ પીટીમાં ઓલ સબ્જેક્ટ થઈ ગયા આઠે આઠ પ્રિલિમ્સની વાત પૂરી હવે શું આવે મેઇન્સ મિત્રો સમજાય છે ને હું શું કહું છું જે ન સમજાય ઓન ધ સ્પોટ પૂછી લેજો વન ટુમાં જીએસ વન ને જીએસ ટુ બે ભાગ પડતા હતા આમાં ન પડે એક જ પેપર છે ને એટલે ઓલ સબ્જેક્ટ આઠે આઠ સબ્જેક્ટ આવી ગયા હવે આમાં ભાગ પડશે એમાં કેમ જીએસ વન ટુ થ્રી હતા આમાં જીએસ વન ટુ જ છે લખો મેન્સ મેન્સ એમાં જીએસ વન પાંચ સબ્જેક્ટ આવશે મેઇન્સ અને જીએસ વન એમાં લખો હિસ્ટ્રી જીઓગ્રાફી હિસ્ટ્રી જીઓગ્રાફી આર્ટ એન્ડ કલ્ચર હિસ્ટ્રી જીઓગ્રાફી આર્ટ એન્ડ કલ્ચર સાયન્સ એન્ડ ટેક અને કરંટ સાયન્સ એન્ડ ટેક અને કરંટ કરંટ અફેર રેડી હ જીએસ ટુ હજો મિત્રો હંમેશા યાદ રાખવાનું પોલિટી પબેટ એથિક્સ હંમેશા સાથે હોય પોલિટી પબેટ અને એથિક્સ ભારતીય રાજ્ય વ્યવસ્થા બરાબર લોક પ્રશાસન બરાબર અને એથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર હંમેશા સાથે હોય એ ત્રણ તો જોડિયામાં લખી જ નાખવાના લખી નાખો જીએસ ટુમાં પોલિટી પબેટ અને એથિક્સ પોલિટી પબેટ અને એથિક્સ પાછળ સમજાય છે ને મિત્રો જ્યાં ન સમજાય ત્યાં ઓન ધ સ્પોટ પૂછવાનું બરાબર તો વેદો કઈટો કયો હવે ઇકોનોમી ઇકોનોમી જોતો તો થઈ ગયા જીએસ વનમાં કુલ કેટલા સબ્જેક્ટ થયા પાંચ જીએસ ટુમાં કેટલા થયા ચાર અહીંયા બે જ છે જીએસ વન ટુ અને વા કેટલા હતા ત્રણ હતા બરાબર આ મેજર ડિફરન્ટ છે અને હજી મેઇન ડિફરન્ટ હું તમને કહેવા માગું છું ની લેંગ્વેજનો એ કોઈને યાદ જ નથી તમને ખબર હોવી જોઈએ કે ડીવાયસો અને એસટીનું પેપર તમે માત્ર એક જ માધ્યમમાં આપી શકો એક જ મીડિયમમાં આપી શકો કેમાં ગુજરાતી ખ્યાલ છે આ તમને ગુજરાતી એકમાં જ આપી શકો જ્યારે વન ટુ છે ને એ તમે બંને લેંગ્વેજમાં આપી શકો બરાબર ગુજરાતીમાંય આપી શકો અને ઇંગ્લિશમાંય આપી શકો ભવિષ્યની અંદર તમારે એક્ઝામ ક્રેક કરવી હોય તો ડીવાય એસઓ એસટી એ તમારે સેલી પડે શું કામ સેલી પડે કેમ કે એમાં તમારા કોમ્પિટિશન છે ને કોમ્પિટિશન તમારી જે થાય તમારા કોમ્પ્યુટર જે હશે ને એ ગુજરાતી મીડિયમવાળા જ હશે ઇંગ્લિશ મીડિયમવાળા હશે નહીં અને એ હશે તો એ તમને બીટ ન કરી શકે બરાબર આમાંથી કોઈ છે કે જે પ્યોર ઇંગ્લિશ મીડિયમની પ્રિપૅરેશન કરતા હોય રેઝ યોર એન્ડ યસ ઓકે તો આપણે અહીંયા બંને લેંગ્વેજ યુઝ થાય છે બરાબર તમને જે બુક્સ આપવામાં આવશે બરાબર એમાંય તમે જોઈ શકો કે જે ટર્મિલોજી હશે ને ટર્મિલોજી ઇંગ્લિશમાં છે એટલે સમજાઈ જાય ને બાકી વાક્ય નોર્મલ હોય પણ ટર્મિલોજી છે ઇંગ્લિશમાં આપણે યુઝ કરીશું બંને લેંગ્વેજનું ચલો તો આ આપણે શું સમજ્યા ડીવાયસો એસટીઆઈ અને ક્લાસ વન ટુ શું છે આમાં કંઈ પણ ક્વેરી હોય તો કયો પછી આપણે આગળ વધીએ મિત્રો પહેલાં કીધું છે ક્લાસ સાવ ફ્રેન્ડલી માહોલ રાખવાનો છે વિથાઉટ એની હેઝિટેશન કોઈ પણ ક્વેશ્ચન હોય ક્વેશ્ચન પૂછો પછી આપણે આગળ વધીએ ચલો રેડી પેટન આખી સમજાઈ ગઈ એક્ઝામ પેટન હા હવે એ તો તમને ખ્યાલ જ છે કે જે પ્રિલિમ્સનું પેપર હોય એ કેમાં હોય છે એમસીક્યુમાં હોય છે બરાબર મેઇન્સનું પેપર હોય શું એ ડિસ્ક્રિપ્ટિવ હોય લખવાનું હોય ઓકે પ્રિલિમ્સનું જે પેપર હોય એની અંદર તમે કોઈ પણ ખોટો આન્સર ટીક કરો એ ટીક નથી કરો અને ખોટો થાય તો પોઈન્ટ તેત્રીસ કે ત્રીસ કેટલા છે માઇનસ ઓકે ત્રીસ તેત્રીસ આપણે જે સમજીએ બરાબર જે નોટિફિકેશનમાં લખેલું હોય એટલે આપણા માઇનસ છે આ ખબર હોવી જોઈએ આ બેઝિક ઇન્ફોર્મેશન છે રેડી અચ્છા મેન્સ છે મેન્સ એની અંદર તમારે ખાસ જે ધ્યાન રાખવું પડે સાવ શોર્ટમાં કહું ડિટેલમાં આપણે આગળ કહીશું મેન્સ એટલે શું કે તમારી પાસે જે નોલેજ છે બરાબર નોલેજ એને તમે લખાણ સ્વરૂપે કઈ રીતના રજૂ કરો છો એને મેઇન્સ કહેવાય એક વાક્યમાં તમને સમજાવું તો ફિલિમ્સમાં તો શું હોય કે લખવાનું તો ન હોય આપણે બરાબર છે આપણે મીંડા કરવાના છે ઓકે એમાં તમારે તમારું નોલેજ છે એ તમારે રિપ્રેઝન્ટ નથી કરવાનું હવે તમે એક એક પડાવ પાસ કરી લીધો ને પછી સરકાર એવું ઈચ્છે છે કે જે અધિકારી બને એની પાસે સારામાં સારું રાઈટિંગ હોય કેમ કે તમે એકવાર સરકારમાં જોડાણા પછી બધું એટલે બધું શું છે ઓન પેપર જ થાય છે એ તમને ખબર છે એક નાનકડી તમારે પેન જોતી હોય ને પેન નિયમ આ છે પછી ભલે ફોલો થાય ન થાય પછીની વાત છે પણ સરકારમાં નિયમ આ છે કે તમે એકવાર કચેરીમાં એન્ટર થયા એટલે પછી તમારે નાનકડી પેન જોતી હોય ને પેન તો પણ તમારે તમારા કચેરીના વડાને અથવા સ્ટોર જે સંભાળતા હોય તમારે પત્ર લખવાનો હોય જમણી બાજુ તમારું નામ હોય બરાબર ડાબી બાજુ જેને તમે સંબોધીને લખો છે એનું નામ પ્રત્યે કરીને વિષયમાં પેનની જરૂરિયાત બાબતે નીચે કન્ટેન્ટ જય ભારત સાથે ઉપરોગ વિષય જણાવવાનું કહે સો એન્ડ સો જેથી આ એક પેનની જરૂરિયાત છે આ નિયમ આ છે ભલે એ ફોલો ન થતો હોય નાનકડી પેનથી લઈ અને સૌથી મોટા મોટું તમારે કોઈ જનરેટર તમારી કચેરીમાં લાવવું છે એસી લાવવું છે કોમ્પ્યુટર લાવવું છે તમામ એટલે તમામ કેના ઉપર થાય છે લખાણમાં થાય છે લખાણ તો તમારું સારું હોવું જ જોઈએ હસ્વ દીર્ઘની ભૂલ ન હોવી જોઈએ એટલે સરકાર એવું ઈચ્છે છે જે ક્લાસ વન ટુ જે બને ને બરાબર એ પાસે સારામાં સારી લેખન શૈલી હોય તમે ક્લાર્ક હોય ને ક્લાર્ક ક્લાર્ક તમે પેપર ટાઈપ કર્યું એક આખે આખું લખાણ લખ્યું ને ટાઈપે કર્યું ભાઈ છેલ્લે તમે જુઓ છેલ્લે સાઇન કરાવો કેના માટે છે કચરીના વડા પાસે કચરીનો વડો એટલે શું કચરીનું આખું જે સંભાળતા હોય એ કચરીના વડા હોય એ નાની મોટી જે છે એની અંદર ચેન્જીસ કરે એની રીતે તમને ક્યાંક ભાઈ સુધારો કરો અને કચરીના વડા એટલે ક્લાસ વન અથવા ક્લાસ ટુ ઓફિસર જ હોય એટલે તમારું બેન્સ સારું હોવું જોઈએ બેન્સમાં ત્રણ વસ્તુ ખાસ ઇફેક્ટ કરે છે એક તો ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શન તમને પૂછવું હોય કે ગંગા નદી છે ગંગા નદી ગંગા નદી વિશે બસો શબ્દમાં લખો અથવા ગંગા નદી વિશે વિસ્તૃત માહિતી લખો હું તમને સમજાવું ગંગા નદી વિશે વિસ્તૃત માહિતી લખો તો તમારે ઇન્ટ્રોડક્શન પહેલાં લખવાનું ત્રણ ચાર લીટરનું ઇન્ટ્રોડક્શન હોય ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન અહીંયાથી છે ગંગા નદી આટલા રાજ્યમાંથી પસાર થાય છે પછી એકાદો કોટોસ તમને યાદ હોય તો એ લખવાનું સ્ટેટમેન્ટ કંઈક કે જેમ કે જવાહરલાલ નહેરુ એવું બોલેલા હતા જવાહરલાલ નહેરુ એવું બોલેલા હતા કે ગંગા નદી એટલે ગંગા નદી એટલે તેના મૂળથી મુખ સુધી એટલે કે ઉદ્ગમથી અંતિમ સુધી ગંગા નદી એટલે તેના ઉદ્ગમથી અંતિમ સુધી હાલનું પ્રાચીનથી અર્વાચીન સુધી ભારતીય સભ્યતાનો પર્યાય છે આવું કોણ બોલેલા છે જવાહરલાલ નહેરુએ તો આવા મેન્સની અંદર આવા કોટોસ છે આવા કોઈ સ્ટેટમેન્ટ છે આ બહુ ઇફેક્ટ કરે બરાબર તો ઇન્ટ્રોડક્શનમાં તમે લખી શકો લખી શકો ભારતની સૌથી પવિત્ર નદી ઇન્ટ્રોડક્શન પૂરું બે કે ત્રણ લીટીમાં હોય ચાર લીટીમાં પછી બોડી બોડી એટલે મેઇન કન્ટેન્ટ આવે અને છેલ્લે કન્ક્લુઝન આવે બોડીની અંદર આખે આખું તમારે ગંગા નદી વિશે લખવાનું ઇફેક્ટિવ પોઈન્ટ હો ઇફેક્ટિવ પોઈન્ટ તાજેતરમાં ગંગા નદી અને સંકળાયેલી કોઈ ઘટના ઘટી હોય લાઈમ લાઈટમાં હોય લખવાની તાજેતરમાં સરકારે કોઈના ઉપર યોજનાઓ મૂકેલી હોય અમલમાં તો એ લખવાની જો મેઇન્સમાં સૌથી વધુ ઇફેક્ટ કરે છે ને તો એ જે કરંટ અફેરમાં અથવા તો કરંટમાં કોઈ યોજના હોય ભૂતકાળની કોઈ યોજના હોય યોજના વધુ ઇફેક્ટ કરે લખવાની કે ભાઈ ગંગા નદીને ક્લીન કરવા માટે આ યોજના અત્યારે કાર્યરત છે બરાબર અને છેલ્લે શું લખવાનું કન્ક્લુઝન જો જરૂરી નથી કે બધામાં કન્ક્લુઝન આવે જરૂરી નથી બધામાં ઇન્ટ્રોડક્શન આવે બરાબર પણ મોટા ભાગે આવતું હોય છે કન્કલુઝનમાં તમારી રીતના લખવાનું બરાબર કે ગંગા નદી જે છે એને બચાવવા માટે આપણે શું પ્રયત્ન કરવા જોઈએ ગંગા નદીનું જે ઇમ્પોર્ટન્સ છે એને જાળવી રાખવું હોય તો આપણે શું કરવું જોઈએ બરાબર એ બે તે ત્રણ વાક્યની અંદર આપણે કન્ક્લુઝન લખવાનું થાય આ મેન્સ છે બરાબર પણ સ્ટેપ બાય સ્ટેપ હું તમને અહીંયા ક્વેશ્ચન આપીશ બધા ફેકલ્ટીઓ જે તમને ક્વેશ્ચન આપશે ને એ શરૂઆતમાં આખી સ્ટ્રેટેજી અમે બનાવેલી છે શરૂઆતમાં સાવ લો લેવલના હશે પછી ધીરે 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 અમે લેવલ વધારતા જશું ડાયરેક્ટ તમને અહીંયા એવા અઘરા ક્વેશ્ચન નહીં આપી દે બરાબર કે ભારતનો જીડીપી ગ્રોથ છે એને વધારવા માટે તમે એક સરકારી અધિકારી તરીકે શું પગલાં ભરશો બીજા દિવસે તમે જીપીએસસીની તૈયારી મૂકી દો સમજો આખી વાત તમારું એ લેવલ નથી બરાબર સ્ટેપ બાય સ્ટેપ તમારા લેવલ પ્રમાણે અમે સેટ થાય છે પછી ધીરે ધીરે આગળ વધીએ છીએ ઇવન હું જ્યારે મેન્સનો પહેલાં પહેલો ટોપિક આપું એ જ એ જ ટોપિક આપું છું કે મનગમતા ટોપિક ઉપર તમે લખ્યા હોવો કંઈક પહેલાં તો તમને લખતા શીખવાડવું છે કે તમે લખો સાચું ખોટું ડઝન્ટ મેટર બરાબર તમારી ભાષાકીય ભૂલ હશે એ હું ચલાવી લઈશ બરાબર છે શબ્દ કોષની ભૂલ હશે એ પણ ચલાવી લઈશ કદાચ તમે જે દેશી શબ્દ લેખા હશે એ પણ ચલાવી લઈશ શરૂઆતના કોઈ વસ્તુ કોઈ પણ પ્રકારનું ઇવોલ્યુશન નહીં ઇવોલ્યુટ કરવાનું જ નહીં તમે જે લોકો ધીરે 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 આપણે એડ કરશું એમાં કે આ શબ્દ લખવા જોઈએ આ ન લખવા જોઈએ અહીંયા આ આંકડો લખવો જોઈએ જો મેન્સની અંદર છે ને આ બધી વસ્તુ બહુ જ ભાગ ભજવે છે બરાબર કોષ્ટક તમે નાનકડો મૂકો કોષ્ટક બરાબર એકાદો ગ્રાફ મૂકો ગ્રાફ એકાદો મૂકો બરાબર છે આ રીતના હોય એક્ઝામ્પલ તરીકે તો આવો એકાદો ગ્રાફ મૂકો નાનકડો એવો બરાબર નદીની વાત કરતા હોય એક્ઝામ્પલ તરીકે તો આ ગંગા નદી છે તો આ રીતનું નાનકડીએ ગંગા નદી મૂકી દો કાંઈની સહાયક છે બરાબર કોઈ ડેટા હોય તો એ ડેટા તમે આ રીતના કોષ્ટકની અંદર મૂકી શકો આ બધી વસ્તુ મેન્સમાં બહુ ઇફેક્ટિવ રહે પણ નાનકડું એવું એમ પછી હવે બસો શબ્દમાં લખવાનું હોય તમને ખ્યાલ છે તમારી પાસે બે પેજ છે આ રીતના બે પેજ તમને મળતા હોય નોર્મલી આ પહેલું પેજ રેડી પહેલા પેજમાં અહીંયા આવી રીતના ક્વેશ્ચન હોય આ ક્વેશ્ચન અહીંયા તમારે લખવાનું હોય જેવું પહેલું પેજ પૂરું થાય બીજું પેજ હોય આજુબાજુમાં રિમાર્ક્સ લખે હા આપણે જે તમને ચેક કરીને આપીએ એમાં અમે રિમાર્ક્સ કરીએ જ છીએ મારી પાસે ચેક કરાવવા આવો એટલે હું રિમાર્ક્સમાં લખું કે આઉટ ઓફ ટોપિક એક્ઝામ્પલ તરીકે તમને ગંગા નદીનું આપ્યું છે ને તમે ભૂલથી એવું કંઈક લખીને આંખવું કે જે એને સંલગ્ન નથી રિમાર્ક્સમાં લખવું આઉટ ઓફ ટોપિક મને એવું લાગે કે તમારી જોડણીની ભૂલ છે એટલે નીચે લખવું ભાષાકીય શુદ્ધિ જરૂરી છે જોડણી સુધારો બરાબર પછી ઘણા ઘણા વાક્ય તમે એવા લખીને નાખા હોય બરાબર કે જેને કોઈ રે કાંઈ લેવા દેવા જ ન હોય બરાબર છે અથવા બીજું જ હોય તો એની અંદર એ પ્રકારનું કંઈક રિમાર્ક્સ આપણે આપીએ તેવા અલગ 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 રિમાર્ક્સ આપણે આપીએ છીએ જેથી તમને આઈડિયા આવે એવું નહીં કે ખાલી ચેક કરીને તમને દસમાંથી છ માર્ક કે દસમાંથી પાંચ માર્ક ઈ તો થવું જોઈએ ને મૂલ્યાંકન તો થવું જોઈએ ને એટ ધ એન્ડ બરાબર આપણે મિત્રો એટલા જ માટે ડેઇલી ટેસ્ટ લઈએ છીએ કદાચ તમારા મિત્રો તમને ખ્યાલ હશે બરાબર ડેઇલી ટેસ્ટની અંદર દસ માર્કની ફેકલ્ટી ટેસ્ટ હોય એને આપણે એફટી કહીએ છીએ અને બીજી હોય ટાર્ગેટ ટેસ્ટ ટી ફેકલ્ટી ટેસ્ટ એટલે શું કે અહીંયા અમે જે અભ્યાસ કરાવ્યો ને આજે એમાંથી જ કાલે પ્રશ્ન પૂછાય એ ટોપિકમાંથી જોઈ એને ફેકલ્ટી ટેસ્ટ કહેવાય ટાર્ગેટ ટેસ્ટ એટલે શું કે અહીંયાથી અમે તમને એનસીઆરટી આપશું એનસીઆરટી જો આપણે એ લેવલે તૈયારી કરાવીએ ઘણી એકેડેમીમાંથી જીસીઆરટી નથી કરાવતા આપણે હવે ભૂલી ગયા બરાબર કે એનસીઆરટી કરો એક લેવલે હા ક્લાસ થ્રી વડે જીસીઆરટી કરાવીએ છીએ જીસીઆરટી અને એનસીઆરટી ખબર છે ને મિત્રો ક્લાસ થ્રી વડે જીસીઆરટી કરાવીએ પણ તમારામાં મોટા ભાગે આપણે એનસીઆરટી યુઝ કરશું ડેઈલીના તમને પંદર વીસ પચીસ પેજ આપશું કે તમારે રીડ કરીને આવવાનો એ તમારે પૂરા કરતાં ડેલી ત્રણથી ચાર કલાક જતી રહેશે બરાબર આખો દિવસ તમારું શેડ્યુલ છે એ ફિક્સ થઈ જાય એવી રીતના ગોઠવી દેશું અમે અને એ ત્રણથી ચાર કલાક રીડ કર્યા પછી બીજા દિવસે તમારી ટેસ્ટ આપવાની એને કહેવાય ટાર્ગેટ ટેસ્ટ ટાર્ગેટ જે ટેસ્ટ છે ટાર્ગેટ ટેસ્ટ લે ચાર દસથી પંદર પેજ રીડ કરીને આવવાના બીજું કોઈ ટાર્ગેટ આવે બીજો કંઈ ટાર્ગેટ નહીં કે આટલો ઇન્સ્યોરન્સ તમારે લઈ આવવાનો હોય આટલા પૈસા કમાઈને લઈ આવવાના એવા ટાર્ગેટની વાત નથી થતી લઈ ચિંતા ન કરતા બરાબર અને પછી બીજા દિવસે એની તમારી ટેસ્ટ હશે ડેલી ટેસ્ટ ઉપરાંત વીકલી ટેસ્ટ પણ હશે બરાબર સોમથી શનિમાં જે ચાલેલું હોય એની વીકલી ટેસ્ટ હોય પ્લસ જેવો કોઈ પણ સબ્જેક્ટ પૂરો થશે ને એટલે શું હશે મોક ટેસ્ટ જેમ કે તમારું જિયોગ્રાફી હું લેવાનો છું બરાબર જેવું મારું જિયોગ્રાફી પૂરું થાય એટલે હું એક સો માર્કની જનરલ જિયોગ્રાફીની ટેસ્ટ લઈશ એક પચાસ માર્કની ઇકોનોમી જીઓગ્રાફીની ટેસ્ટ લઈશ બરાબર એક પચાસ માર્કની સોશિયલ જીઓગ્રાફીની ટેસ્ટ લઈશ બરાબર ને ટોટલ કેટલા માર્ક થયા બસો માર્કની આ ટેસ્ટ થશે મારી પ્લસ ફિઝિકલ જીઓગ્રાફી જે ફેકલ્ટી લેવા આવશે એ ફિઝિકલ જીઓગ્રાફીની સો માર્કની ટેસ્ટ અલગથી એટલે ટોટલ જીઓગ્રાફીની ટેસ્ટ કેટલા માર્કની થઈ ત્રણસો માર્કની આ તો જરૂરી છે ગમે એટલું તમે નોલેજ ગેઇન કરો બરાબર ગમે તેટલું નોલેજ ગેઇન કરો ગમે એ લેક્ચર સારામાં સારું આવીને ભણાવી જાય પણ છેલ્લે તો શું જોવાનું છે કે તમારી સામે પ્રશ્ન આવે ત્યારે તમે ઇવેલ્યુએટ કરી શકો છો કે નહીં આન્સર આપી શકો છો કે નહીં અને તમામ પ્રેક્ટિસ છે એ ટેસ્ટમાં થાય ટેસ્ટ વગર બધું નકામું છે મિત્રો બરાબર એક્ઝામ નજીક આવવાની હોય ત્યારે મિનિમમ દસથી પંદર તો અમે મોક ટેસ્ટ લઈએ છીએ બરાબર યુનિટ ટેસ્ટ કહેવાય એને યુનિટ ટેસ્ટ અને શું આખે આખી બરાબર જેમ કે જીપીએસસી ક્લાસ વન ટુ છે તેની આપણે ચારસો માર્કની ટેસ્ટ લઈએ આખે આખી બધા સબ્જેક્ટ આવી ગયા આઠે આઠ સબ્જેક્ટ રેડી આ ખ્યાલ હોવો જોઈએ ચલો હવે જીઓગ્રાફીની શરૂઆત કરી ટાઇટલ મારો ઉપર જીઓગ્રાફી ઓકે ચલો તો આપણે અત્યાર સુધી માત્ર ડિસ્કશન કર્યું એક્ઝામ શું છે કઈ રીતે ક્રેક કરવી એના વિશે થોડું ઘણું કીધું બરાબર હવે આપણે સબ્જેક્ટ તરફ આગળ વધીએ છીએ બરાબર સબ્જેક્ટ તરફ આગળ વધીએ છીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કુલ કેટલા સબ્જેક્ટ સ્ટડી કરવાના છે આઠ એ તમને ખ્યાલ હોવો છો બરાબર આઠ પછી માની લ્યો કે જીઓગ્રાફીના જ ભાગરૂપે કે સાયન્સ એન્ડ ટેકના ભાગરૂપે એન્વાયરમેન્ટ એ પૂછાય છે પૂછાય છે ને જીપીએસસીમાં તો એન્વાયરમેન્ટ પણ આવશે લાંબ જોવા જઈએ તો આપણે નવ સબ્જેક્ટ થયા એમાંનો એક સબ્જેક્ટ લખ્યો જીઓગ્રાફી ભૂગોળ બરાબર તો ફર્સ્ટ ઓફ ઓલ ભૂગોળ છે ભૂગોળ એ કેટલા ભાગમાં વિભાજીત છે મિત્રો ચાર ભાગમાં કેટલા ભાગમાં ચાર આપણે સાવ બેઝ થી તૈયારી કરવીશ કોઈ ઉતાવળ નહીં નાના નાના પહેલાં શબ્દ તમને સમજાવાશે કેટલા ભૂગોળ છે મિત્રો ચાર હા આપણે ક્લાસ થ્રીમાં આપણે જે કહેતા કે ભારતની ભૂગોળ ને ગુજરાતની ભૂગોળ આ એની વાત નથી થતી એ થોડુંક હવે લેવલ કંઈક અલગ આવશે બરાબર જેમ કે જનરલ જીઓગ્રાફી સૌથી પહેલા આવે જનરલ પહેલા અહીં ત્યાં લખજો પછી લખજો જનરલ જીઓગ્રાફી ફિઝિકલ જીઓગ્રાફી ઇકોનોમી જીઓગ્રાફી બરાબર અને છેલ્લા આવશે સોશિયલ જીઓગ્રાફી થઈ ગયા ચાર આ ચાર પ્રકાર આવે જનરલ જિયોગ્રાફી એટલે સામાન્ય ભૂગોળ રેડી ગુજરાતી પ્લસ ઇંગ્લિશ બે લેંગ્વેજ આપણે લેશું ભૌતિક ભૂગોળ આર્થિક ભૂગોળ સોશિયલ જિયોગ્રાફી એટલે સામાજિક ભૂગોળ આ ક્લિયર પેલા બધાને ભૂગોળના કુલ કેટલા પ્રકાર છે ચાર અહીંયાથી થાય અભ્યાસક્રમમાં પણ આ રીતના આપેલું છે ઓકે હવે સામાન્ય ભૂગોળ છે સામાન્ય ભૂગોળ બરાબર આપણે આખો સિલેબસ તો એને જ સમજાવતા પણ ઉપર છેલ્લું તમને કહી સામાન્ય ભૂગોળમાં ક્યાં કયા ટોપિક આવી શકતા હોય જેમ કે ભારતનો સામાન્ય પરિચય આવે ભારતનો સામાન્ય પરિચય પછી ભારતનું ભૂપૃષ્ઠ અને ભૂપૃષ્ઠ કયો મુખ્ય પ્રાકૃતિક વિભાગ કયો બંને એક જ રેડી ભાઈ ભારતનું નદીતંત્ર શું આવે ભારતનું નદી તંત્ર બરાબર પછી ભારતના સરોવર આવે ભારતના સરોવર પછી બહુહેતુક યોજના બહુએતુક યોજના બરાબર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ નાંગલ નામ કુંડામ હશે તમે હેડી એનાથી આપણે આગળ જઈએ બહુહેતુક યોજનાથી અભયારણ્ય પ્લસ રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય પ્લસ રાષ્ટ્રીય ઉદ્યાન એના ટોપિક છે હેડી હવે આ બધા મેઇન ટોપિક થયા હજી આમાં આપણે ખાસ કરીને જમીન સંપત્તિ બરાબર જંગલ સંપત્તિ અથવા કુદરતી વનસ્પતિ લઈ શકીએ આટલા ટોપિક થાય બધા ટોપિકથી તમે પરિચિત છો ઇકોનોમી જીઓગ્રાફી આમાં ક્યાં ટોપિક આવે આની અરે કનેક્ટેડ છે એટલા માટે આ પહેલાં લઈએ છીએ પહેલાં જમીન બનાવવાની જમીન બની જાય જમીન બન્યા પછી એના ઉપર શું થાય ખેતી બરાબર તો કે ઇકોનોમી જીઓગ્રાફી એટલે જેમાંથી આપણને પૈસા મળતા હોય ઇકોનોમી જ્યારે સંકળાયેલા હોય એવા ટોપિકામાં આવે કૃષિ રેડી પેલા જમીન બને જમીન ઉપર ખેતી થાય ખેતી થયા પછી એમાંથી શું મળે પાક ક્રોપ્સ એટલે કે પાક આવે ને અલગ અલગ પાક ખાધાન્ય પાક આવે બરાબર રોકડિયા પાક આવે પીણા પાક આવે હવે આ બધા પાક ખાધાનીય પાકની અંદર ડાંગર છે ઘઉં છે બરાબર મકાઈ છે જવ છે બાજરી છે જુવાર છે એમાં આવે રોકડિયા પાક કેશક્રોપ બરાબર મગફળી છે બરાબર પછી આપણે એવું કહી શકીએ કપાસ છે શેરડી છે એ કેમ આવે રોકડિયા પાકમાં તેલીબિયા પાક જેમાંથી તેલ મળે જેમ કે મગફળી છે આવે એની અંદર તલ છે સરસવ છે એમાં આવે બરાબર કઠોળ પાક તો એની અંદર બધા કઠોળ આવે પીણા પાક ચા છે કોફી છે કોકો છે તો એ શું થયા પાક થયા પહેલાં શું બનાવવી પડે જમીન અહીંયા આપણે પ્રેક્ટિકલી જ અભ્યાસ કરશું બરાબર એવું નહીં કે ડાયરેક્ટ હું તમને ટોપિક નદી તંત્ર શરૂ કરાવું પહેલાં આ જ અભ્યાસ કરાવવો પડે ભારતનો સામાન્ય પરિચય એવું નહીં સીધું કૃષિ સ્ટાર્ટ કરું કૃષિ કર્યા કર્યા પહેલાં મારે તમને એ સમજાવવું પડે જમીન કઈ રીતના બને જમીન થયા પછી એના ઉપર કૃષિ થાય અને કૃષિ થયા પછી શું નીકળે પાક નીકળે એટલે પાક જે નીકળે ને કપાસ છે મગફળી છે એમાંથી શું થાય ઉદ્યોગ થાય છે બધું એકબીજાને કનેક્ટેડ એમાંથી શું થાય મિત્રો ઉદ્યોગ થાય ઉદ્યોગ થયા પછી શું થાય વેપાર થાય વેપારમાં શું થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ એટલે શું થાય પરિવહન ખનીજ આ બધા ટોપિક ક્યાં છે મિત્રો ઇકોનોમી જીઓગ્રાફીના આર્થિક ભૂગોળના રેડી આ ટોપિક કેના છે સામાન્ય ભૂગોળના હવે માની લો કે સોશિયલ જિયોગ્રાફી આ છેલ્લે લઈ સોશિયલ જીઓગ્રાફીમાં ક્યાં ટોપિક આવે બરાબર તો કે વસ્તી ગણતરી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવે આપણે બધા ટોપિકને જ જોવાના જસ્ટ તમને ઓવરયુ કહું છું ક્યાં ક્યાં ટોપિક આવે વસ્તી ગણતરી પછી વસ્તી ગણતરીમાં બધું આવી ગયું સાક્ષરતા નિરક્ષરતા બાળ મૃત્યુદર વૃદ્ધ મૃત્યુદર સ્ત્રી પુરુષનું પ્રમાણ આવ્યા બધું બધું આવી ગયું પછી સ્થળાંતર શહેરીકરણ નૃજાતિ સમૂહ વ્યવસાયિક સમૂહ બરાબર એ અથવા ભાષા ભાષાનો જે સમૂહ આવે આ બધા ટોપિક કેમ આવે સામાજિક ભૂગોળમાં આવે પણ સામાજિક ભૂગોળનો મેઇન ટોપિક એટલે કયો વસ્તી ગણતરી પછી આ બધા ટોપિક લઈ શકો આ ભૂગોળ શું છે એ તમને સમજાવું છું મેં તમને કીધું ને કે અહીંયા આવનાર તમામ ફેકલ્ટીઓ જે છે બરાબર એ તમને જે સબ્જેક્ટનું નામ છે ને ભૂગોળ એની ડેફિનેશનથી ચાલુ કરશે ક્યાંય ડાયરેક્ટ નદી તંત્ર એ ક્યાંય આપણે અભ્યાસ ન કરો વાર છે હજી ભૂગોળ શું છે એ આપણે સમજવાનું છે ભૂગોળમાં ક્યાં ક્યાં ટોપિક આવે એ સમજવાનું છે હરેક ટૉપિકમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય એ સમજવાનું છે એ હું તમને કરાવું સૌથી અઘરું તમને પડતું હોય તો ક્યું પડે ભૌતિક ભૂગોળ અને અઘરું પડે પણ કન્સેપ્ચ્યુઅલ સમજવાની મજા પણ એ જ વધારે આવે આમાં ક્યાં ટોપિક આવે જેમ કે સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી અથવા શોર્ટમાં હું તમને કહું જીઓ મોર્ફોલોજી બરાબર પછી ક્લાઇમેટોલોજી આ ત્રણ ટોપિક તમારે કરવા પડે જીઓમોર્ફોલોજી ક્લાઇમેટોલોજી એન્ડ ઓશિયોનોગ્રાફી બરાબર જીઓમોર્ફોલોજી તમે સ્ટાર્ટ કરો એટલે આમાં ટોપિક ક્યાં આવે સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી પૃથ્વીની ગતિ સમય ઋતુની વિભાવના બરાબર પૃથ્વીની આંતરિક સહરચના આવ્યા બધું આમાં પછી ખડક સહરચના ટોપિક મોર્ફોલોજીના થાય ક્લાઇમેટોલોજી એના ટોપિક ક્યાં થાય આબોહવા શાસ્ત્ર ખૂબ જ અઘરું પડે ને ક્લાઇમેટોલોજી બરાબર એની અંદર વાતાવરણની સંરચના વાતાવરણની સહઘટના વાર્તા ગ્રહ વાર્તા વિમુચ બરાબર વાતા આ જે આખે આખા વાતાવરણના જેટલા ટોપિક આવે એ ક્લાઇમેટોલોજીના છે એ તમારે વ્યવસ્થિત સ્ટડી કરવા પડે આબોહવાના તત્વ પરિબળ ક્લાઇમેટોલોજી છે ઓશિયોનોગ્રાફી સમુદ્રશાસ્ત્ર સમુદ્રમાંથી મળતા સંસાધનો રિસોર્સિસ બરાબર સમુદ્ર લગતી તમામ ઇન્ફોર્મેશન તમારે કેમાં કરવી પડે ઓશિયોનોગ્રાફીમાં કરવી પડે તો જીઓમોર્ફોલોજી ક્લાઇમેટોલોજી ઓશિયોનોગ્રાફી આ આખું તમારું જીઓગ્રાફી પૂરું મોટા ભાગના ટોપિક આવી ગયા આજે આમાં તમે એડ કરવું હોય તો અમુક ટોપિક એડ કરી શકો પણ મેન મેન ટોપિક છે આવી ગયા અચ્છા તમને આમાં એડ કરવા જેવું લાગતું હોય તો કયો જીઓગ્રાફીમાં બોલો મિત્રો આપણે અહીંયા સો ટકા સિલેબસ પૂરો કરાવીએ છીએ સો ટકા સિલેબસ છેલ્લે તમે આમ સિલેબસ પૂરો થાય ને ત્યારે તમને આમ તમારા હાથમાં અભ્યાસક્રમ આપી જોઈ લો એક એ ટોપિક બાકી રહેતો હોય તો કયો એટલી ચીવટતાથી માઇક્રો લેવલે પ્લાનિંગ કરેલા છે અને રિઝલ્ટ માટે અમે દોડીએ છીએ કે ના મેક્સિમમ વિદ્યાર્થીઓ પાસ થવા જોઈએ માથે રહીને વિદ્યાર્થીઓને મહેનત કરાવડાવીએ છીએ બરાબર અને રવિવારે આપણે એમ લાગે રવિવાર રજા હા શરૂઆતમાં કદાચ તમને રજા આપે પણ એક્ઝામ નજીક આવતી હોય કરંટના સેશન ગોઠવવાના હોય બરાબર અત્યારે એમ વન એમ ટુ એમ થ્રી બેચ ચાલુ છે તમારે એમ ફોર બેન્ચ બરાબર કરંટના લેક્ચરને આર્ટ એન્ડ કલ્ચરના હોય રિવિઝન સેશન હોય ને ત્યાં રવિવાર આઠ આઠ કલાક બોલાવીએ છીએ સાતથી આઠ કલાક તમે એકવાર વેબ સંકુલમાં એડમિશન લ્યો એટલે ભાઈ તમારે વિચારવાનું બંધ કરી દેવાનું છે બધું અમે જ તમને કહેશું કેમ કરવું ને કેમ નહીં વી આર એક્સપિરિયન્સ હા એક સમય એવો હતો હું પણ તમારી જગ્યાએ જ બેઠો તો આજથી છ વર્ષ પહેલાં ત્યારે તો મને કશું ખબર પડતી તમને આટલું તો આવડે છે મને ખબર પડતી એમાંથી અહીંયા પહોંચેલા છે વેબ સંકુલમાં આપણી પાસે ટોટલ વીસ પ્લસ સ્ટાફ હશે મિનિમમ ફેકલ્ટીનો આમ તો એકસો પચાસ જેવો થઈ ગયો છે સ્ટાફ બરાબર તમારે એ ચિંતા ક્યારેય નથી કે આ ફેકલ્ટી આજ નથી આવના રજા એવું ક્યારેય નહીં થાય બરાબર આ ઘણીવાર સૌથી વધારે ચિંતાનો શબ્દ હોય બરાબર કે આ ફેકલ્ટી નથી આવે અહીંયા સુધી પહોંચી ગયા બી રજા એવું નહીં થાય ક્યારે વીસ ફેકલ્ટી છે એક નહીં હોય તો બીજો બીજો નહીં ત્રીજો બરાબર ચલો આમાં કંઈ પણ ક્વેરી હોય તો કયો ભાઈ ક્વેશ્ચન પૂછો તમે તમે નહીં પૂછો તો હું તમને પૂછીશ કે હું સમજાણવા માલો કયો પ્રશ્ન પૂછવાનું રાખો ચલો લખી લો ફટાફટ ચલો રેડી હજી એક વાર હું બોલી જાઉં છું જનરલ જીઓગ્રાફીની અંદર ભારતનો સામાન્ય પરિચય હવે હું ડિટેલમાં એ સમજાવું છું પછી બરાબર એક પછી એક ભારતનું ભૂપૃષ્ઠ ભારતનું નતંત્ર ભારતનું સરોવરો બહુઅધુક યોજનાઓ અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જમીન સંબત્તિ કુદરતી વનસ્પતિ કુદરતી વનસ્પતિ એમાં તમે ફોરેસ્ટ લઈ શકો બરાબર ફિઝિકલ જીઓગ્રાફી છે એની અંદર ત્રણ ટોપિક ખાસ જીઓમોર્ફોલોજી ક્લાઇમેટોલોજી ઓશોનોગ્રાફી આ તમારા તમારા માટે ખૂબ જ અગત્યનું છે અને કન્સેપ્ચ્યુઅલ છે એટલે ઇઝીલી તમને યાદ રહી જશે ઇકોનોમી જીઓગ્રાફી છે આર્થિક ભૂગોળ મેં શું કીધું પૈસા સાથે સંકળાયેલું છે આ આર્થિક ભૂગોળની અંદર કૃષિ એગ્રીકલ્ચર પાક ક્રોપ્સ ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝ પરિવહન ટ્રાન્સપોર્ટેશન અને છેલ્લે ક્યુ આવશે ખનીજ એટલે કે મિનરલ્સ સામાજિક ભૂગોળ સમાજ સાથે સંકળાયેલું બરાબર વસ્તી ગણતરી સ્થળાંતર શહેરીકરણ નવજાતિ સમૂહ વ્યવસાયિક સમૂહ અને ભાષાકીય સમૂહ હે ચાલો આમાં કંઈ ક્વેરી હોય તો કયો આપણે પાંચ મિનિટ પછી સેશન પૂરું કરીએ છીએ કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછો અચ્છા બેચને લગતા કંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછો કોઈ પણ ક્વેરી મેં તમને પહેલાં કીધું ડોન્ટ બી હેઝિટેશન અ તમે એકવાર એડમિશન લ્યો એટલે આઠથી દસ મહિના આપણે એક આ પરિવાર જ છે જેટલું તમે હેઝિટેશન રાખશો એટલું તમને નુકસાની છે ડોન્ટ બી હેઝિટેટ બરાબર સાવ ફ્રેન્ડલી માહોલ રાખવાનો છે મેક્સિમમ ડિસ્કશન કરવાનું છે બે કે ત્રણ દિવસે અહીંયા મેન્ટર આવશે કોઈ પણ મેન્ટર હોય બરાબર નાની નાની માઇક્રોલેવલે તમારી કંઈ પણ ક્વેરી હોય તો એ આપણે સોલ્યુશન કરીશું પણ એ ક્યારે સોલ્યુશન થશે જ્યારે તમે પ્રશ્ન પૂછો ત્યારે ચલો કાંઈ પણ ક્વેશ્ચન મિત્રો ચલો હું તમને બે ત્રણ ઇન્ફોર્મેશન ફટાફટ આપી દઉં જો આપણી એક તો આ બેચ જે છે બરાબર એ આઠથી દસ મહિનાની લોંગ ટર્મ બેન્ચ છે બરાબર બે હજાર ત્રેવીસના કેલેન્ડરને ધ્યાનમાં રાખીને આપણે બહાર પાડેલી છે એટલે વ્યવસ્થિત રીતે તમારો અભ્યાસક્રમ પૂરો થશે સો ટકા ગેરંટીથી બીજું આ જે બેચ છે એ તમે જોઈન કરો એટલે તમને મિશન જીપીએસસી નામનો એક કોર્સ છે એ ફ્રીમાં મળશે મિત્રો મિશન જીપીએસસી નામનો એક કોર્સ છે જે આપણી એપ્લિકેશનમાં છે જેની પ્રાઇસ ઓગણીસ હજાર છે એ તમને ફ્રીમાં મળશે બરાબર એટલે આવું એટલા માટે કેમ કે અહીંયા તમે જે સ્ટડી કરો છો એ તો છે જ પણ તમે ઘરે બેઠા મિશન જીપીએસસી નામનો કોર્સ છે એ તમે જોશો એટલે તમને બીજા ફેકલ્ટી જોવા મળશે એટલે તમે એકથી વધુ ફેકલ્ટી પાસે એક સબ્જેક્ટ સ્ટડી કરી શકશો બરાબર પછી પુસ્તકો પ્લસ મટીરિયલ મિત્રો ઓલમોસ્ટ બધા એટલે બધા સબ્જેક્ટના આપણી પાસે પુસ્તકો છે એક બે ને બાદ કરતા બરાબર અને જે નથી બરાબર એ પણ પુસ્તકો તમને આપવામાં આવશે ભલે વેબ સંકુલનું પબ્લિકેશન ન હોય પણ યુપીએસસી લેવલના પુસ્તકો આપવામાં આવશે મોટા ભાગના તો આપણા જ છે વેબ સંકુલના એની મિત્રો આપણે પ્રાઇસ જોઈએ બરાબર તો આશરે દસ હજારની આસપાસ થાય છે રેડી એ તમને ફ્રીમાં આપવામાં આવશે બધા પુસ્તકો જીપીએસસી નામનો કોર્સ ફ્રીમાં આપવામાં આવશે સૌથી મોટા મોટું કે જેમ આખા ભારતમાં માત્ર વેબ સંકુલમાં જ છે એ છે ક્લાસરૂમ કોર્સ તમને ક્યારનો ક્વેશ્ચન થતો હોય છે કે સાહેબ આ કેમેરો મારી સામે અહીંયા શું કરે છે એ તમારા માટે છે શું કામ તમારા માટે હું તમને કહું કે આજે તમે માની લો ક્લાસમાં લેક્ચર વહી રહ્યો અને તમને એવું થયું કે સરે જે સમજાયું બરાબર એમાં હજી મારે ફરી પાછું સમજવું છે પુનરાવર્તન કરવું છે તો આ ક્લાસરૂમ કોર્સ તમને ફ્રીમાં મળે છે બરાબર બીજા જ દિવસે બરાબર તમારી એપ્લિકેશનની અંદર આ ક્લાસરૂમ કોર્સ આ તો અલગ જ ઓ પાછું મિશન જીપીએસ આ ક્લાસરૂમ કોર્સ એટલે આજે જે લેક્ચરમાં ચાલ્યું ને એ તમે ફરી પાછું રિવિઝન કરી શકશો બરાબર એટલે એ ક્લાસરૂમ કોર્સ છે આ ત્રણ વસ્તુ મેઇન એમાં આ તો ખાસ મિત્રો બરાબર બને કે તમારે કોઈ કારણોસર તમે એબસન્ટ છો ડોન્ટ વરી બરાબર એ દિવસે જે ચાલેલું છે એ દિવસે રાત્રે અથવા બીજા દિવસે તમે જોઈ શકશો કાંઈ પણ ક્વેરી હોય તો મેં તમને કીધું કે ગુજરાતની આ એકમાત્ર સંસ્થા છે કે જેની અંદર તમારે સવારે નવથી સાંજના છ તમે ફેકલ્ટીને રૂબરૂ મળી શકો બરાબર બાકી શું હોય આપણે બીજી વાર રાહ જોવી પડે કે નેક્સ્ટ લેક્ચર આવે ને ત્યારે ફેકલ્ટી આવશે આપણે એવું નથી તમે આઠ દસ ક્વેરી ભેગી કરો આપણી હેડ બ્રાન્ચ છે ત્યાં આવો જે તે ફેકલ્ટીને મળી લ્યો બાજુમાં બેસીને તમને સમજાવશે કે આમાં શું આવે અને શું નહીં આ ખાસ આ ઉપરાંત મેન્ટરશીપ પ્રોગ્રામ આપણને નવું ઇન્ટ્રોડ્યુસ કર્યું છે આપણે બરાબર સમયાંતરે સમયાંતરે પંદર વીસ દિવસે મહિના દિવસે બરાબર અહીંયા એક્સપર્ટ ફેકલ્ટી આવશે કે જેને ક્લાસ વન ટુ પાસ કરેલી છે એક અધિકારી છે બરાબર એ તમને ગાઈડ કરશે કઈ રીતના આગળ વધુ કઈ રીતના નહીં એટલે મેન્ટરશિપ પ્રોગ્રામ આપણે કરીએ છીએ રિવિઝન લેક્ચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગમે એટલું તમે અભ્યાસ કરો પુનરાવર્તન નથી થતું નકામું મિત્રો આપણે ત્યાં સમયાંતરે રિવિઝન લેક્ચર આવે છે બરાબર કે માની લ્યો કે ચાર કે પાંચ લેક્ચર મારા જિયોગ્રાફીના આવી ગયા તો છઠ્ઠો લેક્ચર મારો જે હશે ને છઠ્ઠો લેક્ચર એ ઓલરેડી જે પાંચ લેક્ચર ચાલ્યા છે ને એનું રિવિઝન આ બધી ક્વોલિટીઝ છે બરાબર છે પ્લસ વેલ્યુ એડિશન સેશન વેલ્યુ એડિશન સેશન સમયાંતરે આપણે આ પણ રાખીશું બરાબર આ મેન્સનો ટોપિક છે કે તમે આન્સર લખો તો તમે એમાં શું એવું લખી લખો કે તમારા માર્ક્સ વધે બરાબર એટલે આપણે આપણે એક રાખવાનું છે વેલ્યુ એડિશન સેશન આ બધી વિશેષતા છે આના સિવાય ઘણી બરાબર જે તમે ટેલિગ્રામ ચેનલની અંદર પોસ્ટર અમારું છે એની અંદર જોયેલું છે બરાબર આના સિવાય કોઈ પણ બીજી ક્વેરી હોય તો કહો સમયાંતરે બરાબર તમારા મેન્ટર જે બને એ અહીંયા આવતા રહેશે બરાબર ક્લાસની અંદર બેચ મેનેજર છે અહીંયા આવતા રહેશે એવું નહીં થાય કે તમે અહીંયા એકલા અભ્યાસ કરતા હોય ફેકલ્ટી આવીને જતા રહ્યા કાંઈ પણ ક્વેરી હોય એ સમયાંતરે સોલ્વ થશે ચાલો આના સિવાય કંઈ પણ ક્વેરી બોલો અચ્છા અલ્લા એવું છે કે માની લો કે આપણે આ રેકોર્ડિંગ કરીએ બરાબર એટલે ઘણી વાર લાગતી હોય તો બને કે તમને જૂનો કોર્સ હોય એ પણ આપી શકે એ જૂનો કોર્સ એટલે અત્યારે પેરેલ ચાલે જ છે પંદર દિવસ પહેલાની બેચ હોય બરાબર એટલે એ નક્કી નથી કરેલું પણ જે હશે ફેકલ્ટી મોટાભાગે એક સરખા જ હશે પણ સૌથી વધુ એ કે ક્લાસરૂમ કોર્સના ફેકલ્ટી અને મિશન જીપીએસસીના ફેકલ્ટી મોટા ભાગે અલગ છે એટલે થશે શું તમે મારી પાસે જીઓગ્રાફી ભયણું સાંભળજો અને તમને એવું લાગે કે આ ફેકલ્ટી જે છે એમાં થોડુંક પણ નથી સમજાણું તમે મિશન જીપીએસસી નામનો કોર્સ ઓપન કરો એમાં ફેકલ્ટી અલગ હશે હેડી એટલે એ ફાયદો થશે તો આ ખાસ મિત્રો બે તો કોર્સ તમને ફ્રીમાં આપવામાં આવે છે પ્લસ બરાબર આપણું આ ક્લાસરૂમ તમે જોઈ લીધો સ્માર્ટ અને કમ્ફર્ટેબલ ક્લાસરૂમ છે બને એટલા પ્રયત્નો કરેલા છે કે તમને તકલીફ ન પડે આપણે જો પાછળ પણ બે સ્ક્રીન રાખેલી છે પાછળ બેઠેલા વિદ્યાર્થીઓ જોવે છે એ સ્ક્રીન શા માટે છે એ તમને ખબર હોવી જોઈએ કે ત્યાંથી એ લોકો વ્યવસ્થિત એ વિઝ્યુઅલાઇઝ ન કરી શકે જોઈ ન શકે તો એ ઉપર ડાયરેક્ટ અને ડાયરેક્ટ એ સ્ક્રીનની અંદર જોઈ શકશે નાની નાની વસ્તુનું ધ્યાન રાખેલું છે ને છતાંય અમારી ક્યાંક ક્ષતિ હોય અને તમે અમને જાણ કરો તો અમે ક્યાંક ને ક્યાંક એનું સોલ્યુશન લાવીએ છીએ રેડી ચલો આના સિવાય કંઈક ક્વેરી હોય તો ગયો રેડી તો તમારા ડેમો લેક્ચરજી છે ચાર દિવસ સુધી બરાબર રેગ્યુલર આપણે મળતા રહેશું બોલો મિત્રો હા હવે જો આપણી જે હેડ ઓફિસ છે ત્યાં તો ત્રણ ચાર લાઇબ્રેરી છે અહીંયા પણ તમને લાઇબ્રેરી મળી જશે જેમ કે તમે સામેના પાર્ટમાં જુઓ બરાબર તો ત્યાં ઘણી બધી લાઇબ્રેરી કોમ્પ્લેક્સની અંદર છે અને આપણે લોકેશન જ મિત્રો એવું પસંદ કરેલું છે લોકેશન સરગાસન ચોકડીમાં કનેક્ટિવિટી વધુ હોય બરાબર તમને ઓટો પણ મળી રહે ક્યાંય જવું હોય તો પ્લસ આજુબાજુમાં તમને હોસ્ટેલની સુવિધા પીજીની સુવિધા અને જમવાની સુવિધા આસાનીથી મળી જશે બરાબર થોડુંક તમારે સર્ચ કરવું પડશે લોકેશન જ આપણે એવું પસંદ કરેલું છે આપણે બીજા લોકેશન એ ક્લાસ ચાલુ કરી શકતા હતા પણ વિદ્યાર્થીઓ છે બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આપણે આ લોકેશન પસંદ કરેલું છે બરાબર લાઇબ્રેરી પણ એ નજીકમાં જ છે રહેવાનું તમને સારામાં સારું નજીકમાં મળી જશે હોસ્ટેલ એ છે ને પીજી પણ છે તમારે થોડુંક સર્ચ કરવું પડશે અને સાથોસાથ તમને સારામાં સારી જે છે એ જમવાનું પણ અહીંયા મળી રહેશે ચલો આના સિવાય કંઈક ક્વેરી એમાં એકચ્યુઅલી એવું છે આપણે હજી ક્લાસ લાંબો ચલાવત પણ સાડા દસ બીજો ક્લાસ છે એટલા માટે આપણે અહીંયા પૂરું કરીએ છીએ રેડી ચલો મિત્રો અહીંયા સુધી રાખીએ જય હિન્દ જય ભારત થેન્ક યુ